वेलकम बैक टू द यूट्यूब चैनल। तो लास्ट लेक्चर में आपने थर्मोप्लास्टिक्स और थर्मोसेटिंग प्लास्टिक्स ये बे टाइप ना प्लास्टिक्स अवेलेबल है बराबर, एनी विषे आप डिटेल में जाणू तू बराबर। अने अलग अलग टाइप ना जो थर्मोसेटिंग ने थर्मोप्लास्टिक्स अवेलेबल है ये बने आपने जोया था बराबर। सो लेट्स गो फॉरवर्ड। हवे आपणे जोवानी छे प्लास्टिक मेन्युफेक्चरिंग प्रोसेसिस कई कई अवेलेबल छे बराबर। प्लास्टिक आपणे जोई लीधा कि प्लास्टिक कोने कहेवाय, क्या टाइप ना प्लास्टिक्स अवेलेबल छे बराबर। भाई प्लास्टिक्स बनावा माटे आपणे कई प्रोसेस यूज करीए छीए आपणे जोवानुं छे। तो प्लास्टिक मेन्युफेक्चरिंग प्रोसेस छे एनुं बेसिक काम शुं होय के जे प्लास्टिक मटीरियल्स छे बराबर, एन जे पेलेट्स मां अथवा पेलेट्स ना फॉर्म मां अथवा ग्रेन्युल्स ना फॉर्म मां अथवा पाउडर ना शीट ना फॉर्म मां बराबर, ए अलग अलग टाइप ना फॉर्म मां तमने प्लास्टिक अवेलेबल होय छे। एने एने लेवुं ने एने कन्वर्ट करवुं પોતાના શેપ જે પોતાના જે તમારો જે ડિઝાયર્ડ શેપ અથવા પાર્ટ જે છે બરાબર એમાં એને કન્વર્ટ કરવું, એ છે તમારી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવાય। હવે પ્લાસ્ટિક મટીરિયલ્સ છે બરાબર, એમાં એક તમારે એક વેરાયટી ઓફ એડિટિવ્સ તમારે એડિશનલ મટીરિયલ્સ તમારે એડ કરવા પડે, જેને કારણે એની પ્રોપર્ટીઝ અને પ્લાસ્ટિકની પ્રોસેસિબિલિટી એ બંને તમે ઇન્ફ્લુઅન્સ કરી શકો, એને અસર કરી શકો બરાબર। હવે એમાંની જે ઘણી બધી પ્રોસેસીસ જે અવેલેબલ છે એમાંથી થોડીક અહીંયા આપેલી છે અને એમાં આપણે થોડીક અહીંયા જે છે એ એક એક કરીને ડિસ્કસ કરશું બરોબર। તો એક્સ્ટ્રુઝન મોલ્ડિંગ, કમ્પ્રેશન મોલ્ડિંગ, ટ્રાન્સફર મોલ્ડિંગ, ઇન્જેક્શન મોલ્ડિંગ, બ્લો મોલ્ડિંગ, કેલેન્ડરિંગ, થર્મલ ફોર્મિંગ, સ્લશ મોલ્ડિંગ અને લેમિનેશન બરોબર। તેમાંથી જે થોડી ઘણી પ્રોસેસ આપણે એક એક કરીને જોતા જઈએ। તો સૌથી પહેલી છે એક્સ્ટ્રુઝન મોલ્ડિંગ પ્રોસેસ બરોબર। એમાં ફિગરમાં તમે જો અહીંયા આગળ બતાવી છે કે એનું સ્કીમેટિક ડાયગ્રામ કરી દે હોય છે। તો એક્સ્ટ્રુઝન છે એ બેઝિકલી તમને ખ્યાલ છે કે એવી પ્રોસેસ છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ તમે લાંબી પ્રોડક્ટ્સ બરોબર, વધારે લેન્થવાળી પ્રોડક્ટ્સ તમે મેન્યુફેક્ચર કરી શકો, જેનો ક્રોસ સેક્શન છે એ કોન્સ્ટન્ટ છે બરોબર। જેમ કે તમે રોડ્સ છે, તમે શીટ્સ લઈ લો, પાઇપ્સ લઈ લો, ફિલ્મ્સ લઈ લો બરોબર, વાયર ઇન્સ્યુલેશનનું કોટિંગ લઈ લો, એની જે લેન્થ છે એ ખૂબ જ લાંબી હોય, પણ જો એનો ક્રોસ સેક્શન જે છે એ કોન્સ્ટન્ટ હોય, અને એ કઈ રીતે તમે કરશો આ કોન્સ્ટન્ટ ક્રોસ સેક્શન લોંગ પ્રોડક્ટ્સ તમે કઈ રીતે મેન્યુફેક્ચર કરશો એક્સ્ટ્રુઝનથી, કે સોફ્ટન્ડ પોલિમર બરોબર, સોફ્ટ કરેલું પોલિમર જે છે એને એક ડાયમાંથી ડાઈની અંદરથી ફોર્સ કરીને બરોબર, એ રીતે એક્સ્ટ્રુઝન છે એનો યુઝ જે છે એ ઘણા નાના શેપ્સ બનાવવા માટે પણ, લાર્જ નંબરમાં નાના શેપ્સ બનાવવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો, કે જેને તમે લોંગ શેપ્સ જે તમે બનાવ્યા છે એમાંથી તમે કટ કરીને નાના શેપ્સ પણ તમે મેળવી શકો બરોબર। તો આ તમને એક્સ્ટ્રુડર એક બેઝિકલી તમને આપેલું છે પ્લાસ્ટિક માટે યુઝ થાય છે એ। હવે પોલિમર મટીરિયલ આમાં કઈ રીતે હોય કે પેલેટ્સના ફોર્મમાં હોય, એની ટેબ્લેટ્સ જે તમે પેલેટ્સ તમે કહી શકો ટેબ્લેટ્સના ફોર્મમાં, એના ફોર્મમાં તમને આમાં પ્લાસ્ટિક તમે યુઝ કરો બરોબર, એને તમે એક્સ્ટ્રુડર થ્રુ એક્સ્ટ્રુડરમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરો હોપરમાંથી બરોબર। પછી આ જે મટીરિયલ છે એને તમે આગળ કન્વે કરો, આગળ ફોરવર્ડ ટ્રાન્સફર કરો એક ફીડિંગ સ્ક્રૂની મદદથી બરોબર, અને એને પછી ડાયમાંથી તમે ફોર્સ કરો, ડાયમની નાની જગ્યા છે ત્યાંથી તમે એ પ્લાસ્ટિકના જે પેલેટ છે એને ફોર્સ કરો, કે જેના કારણે એ કન્ટિન્યુઅસ પોલિમર પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય બરોબર। હીટિંગ એલિમેન્ટ્સ જે યુઝ થાય એ બેરલ ઉપર તમે મૂકેલા હોય બરોબર, અને એનું કામ શું હોય કે એ જેમ પોલિમરના જે પેલેટ્સ છે ટેબ્લેટ્સ છે એને એ હીટ કરીને પોચા પાડી દે, સોફ્ટન કરી નાખે બરોબર, અને એને મેલ્ટ પણ કરી નાખે। આ મટીરિયલનો જે ટેમ્પરેચર છે બરોબર, એને તમે તમારે કંટ્રોલ કરવો હોય તો તમે થર્મોકપલ્સનો યુઝ કરી શકો। પ્રોડક્ટ જે ડાયની બહાર નીકળે બરોબર, એ કૂલ થયેલું હોય છે એનાથી, કાં તો વોટર બાથનો યુઝ કરીને અથવા તો બ્લોન એર બરોબર, પ્રેશરાઇઝ એરનો યુઝ કરીને તમે એને ઠંડી પાડીને એ ડાયમાંથી જે મટીરિયલ બહાર નીકળે એ ઠંડુ પડેલું હોય। એક્સ્ટ્રુઝન પોલિમર્સનું એક્સ્ટ્રુઝન કરવા માટે કમ્પેર ટુ જો તમે મેટલનું એક્સ્ટ્રુઝન કરતા હોય એની સામે પ્લાસ્ટિકના એક્સ્ટ્રુઝન તમને કન્ટિન્યુઅસ પ્રોસેસ તમને મળી રહે બરોબર, અને ત્યાં સુધી તમે ત્યાં સુધી એને એક્સટેન્ડ ચલાવી શકો જ્યાં સુધી બધી રો પેલેટ્સ જેટલી રો પેલેટ્સ છે એ કોન્સ્ટન્ટલી ફીડ થયા રાખે ત્યાં સુધી, તમારે વચ્ચે અટકાવવાની જરૂર ના પડે, જ્યાં સુધી તમે પેલેટ્સ ફીડ કરી રાખો ત્યાં સુધી તમારી એક્સ્ટ્રુઝન પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસલી ચાલતી રહે। એક્સ્ટ્રુઝન છે મેઇનલી થર્મોપ્લાસ્ટિક્સ માટે યુઝ થાય, પણ ઇલાસ્ટોમર્સ અને થર્મોસેટ્સ માટે પણ તમે એક્સ્ટ્રુઝન કરી શકો બરોબર। હવે આ જે તમે ઇલાસ્ટોમર્સ અને થર્મોસેટ્સની આપણે વાત કરી તેની માટે તમારે ક્રોસ લિંકિંગ ફોર્મ્સ હીટિંગ અને મેલ્ટિંગ વખતે તમે એક્સ્ટ્રુડરમાં જનરેટ થતા હોય છે બરોબર, જ્યારે તમે ઇલાસ્ટોમર્સ અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સનું તમે એક્સ્ટ્રુઝન કરો ત્યારે ક્રોસ લિંકિંગ ફોર્મ્સ છે એ જનરેટ થતા હોય હીટિંગ અને મેલ્ટિંગ વખતે મટીરિયલના બરોબર। તો આ તમારી એક્સ્ટ્રુઝન મોલ્ડિંગ પ્રોસેસ થઈ। નેક્સ્ટ છે તમારી કમ્પ્રેશન મોલ્ડિંગ પ્રોસેસ, તો કમ્પ્રેશન મોલ્ડિંગ છે એનો યુઝ થાય થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સના મોલ્ડિંગ માટે, આમાંથી રો મટીરિયલ જે છે એ કમ્પ્રેશન મોલ્ડિંગ માટે જે તમે યુઝ કરવાના છો
કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, બરોબર. પછી પાવડરમાં હોય કે ટેબ્લેટ્સના ફોર્મમાં હોય કે લિક્વિડ ફોર્મમાં હોય અથવા તો બીજા કોઈ પણ ફોર્મમાં હોય. હવે જે પોલિમરનો અમાઉન્ટ તમારે જે છે એ તમારે પ્રિસાઇસલી અને કંટ્રોલ કરવું પડે, તમે કેટલો અમાઉન્ટ યુઝ કરવાના છો, બરોબર, કે જેના કારણે તમને રિપીટેબલ કન્સિસ્ટન્સી તમને મળી રહે મોલ્ડેડ પ્રોડક્ટ. એ પ્રોડક્ટ જે તમને બહાર મળે છે, બરોબર, ફાઇનલ પ્રોડક્ટ જે તમને મળવાની છે, એમાં તમારે ઓબ્વિયસલી તમે પ્રોસેસ યુઝ કરો છો, મશીન યુઝ કરો છો, એટલે તમારે એક કરતાં વધારે પ્રોડક્ટ જોતી છે, બરોબર. હવે એ જે જેટલી પ્રોડક્ટ્સ બહાર નીકળે છે એ બધામાં કન્સિસ્ટન્સી તમને મળી રહે, બરોબર, કોન્સ્ટન્ટ તમને સારી કહેવાય ને શેપ અને શેપ અને સાઇઝને માં તમને કન્સિસ્ટન્સી અને એક્યુરેસી તમને મળી રહે, એની માટે તમારે જે અમાઉન્ટ ઓફ પોલિમર તમે કેટલું યુઝ કરો છો એ તમારે કંટ્રોલ કરતા રહેવું પડે, બરોબર. નોર્મલી તમે જે ચાર્જ જે છે, બરોબર, જે તમે ચાર્જ એટલે બેઝિકલી જે પ્લાસ્ટિક જે છે એ પ્રીહીટેડ કરેલું હોય, અંદર નાખ્યા પહેલાં પહેલેથી થોડું ઘણું હીટ કરેલું હોય મોલ્ડમાં એને પ્લેસ કરતા પહેલાં. રો મટીરિયલના પ્રીહીટથી શું થાય કે પ્લાસ્ટિકના જે મટીરિયલ છે તમારું એ સોફ્ટન થઈ જાય, પોચું પડી જાય અને પ્રોડક્શન સાયકલ ટાઈમ તમારો ઘણો બધો ઘટી જાય, બરોબર. એટલે પ્રીહીટિંગ જે છે એ કઈ રીતે કરવામાં આવે, ઇન્ફ્રારેડ હીટર્સની મદદથી, બરોબર. ઇન્ફ્રારેડ હીટર્સથી તમે મટીરિયલને સોફ્ટન કરો, જેમ કે જેમાં ઇન્ફ્રારેડ હીટર્સ છે, ઓવન્સ છે, એ બધાનો તમે ઉપયોગ કરી શકો. રીહીટિંગ પણ કરી શકો તમે આમાં, કે હોટ રોટેટિંગ સ્ક્રૂનો મદદથી, મોલ્ડિંગ મશીનના બેરલમાં તમે એક હોટ રોટેટિંગ સ્ક્રૂનો મદદથી પણ તમે પ્રીહીટિંગ કરી શકો. કમ્પ્રેશનની પ્રોસેસ જે છે, બરોબર, એના વર્કિંગ પ્રિન્સિપલ્સ હતા એ આગળ આ દવા આવશે, બરોબર. ફિગર તમે બતાવેલું છે કે આ તમારી કેવિટી છે, બરોબર, આ તમારો હોલ્ડ મોલ્ડનો ઉપરનો ભાગ, આ નીચેનો પ્રીહીટેડ મોલ્ડ, બરોબર, આ તમારી નોકઆઉટ પિન. હવે પ્રોસેસ તમને આખી આપેલી છે, તમે જો આ તમારું જે છે એ મટીરિયલ છે, ઉપરનું મોલ્ડ નીચે આવ્યું, એને પ્રેસરાઇઝ કર્યું, શેપ તમને મળી ગયું અને કોપરેશનથી તમને તમારો આ ફાઇનલ શેપ છે, બરોબર. હવે સૌથી પહેલો જે સ્ટેપ, બેઝિકલી આ પ્રોસેસ છે એ ત્રણ સ્ટેપમાં કરવાની. સૌથી પહેલું છે લોડિંગ ઓફ ધ ચાર્જ, બરોબર, ઇન ટુ ધ લોઅર હાફ ઓફ ધ મોલ્ડ. મોલ્ડના નીચેના અડધા ભાગમાં ચાર્જ એટલે રો મટીરિયલ અથવા પ્લાસ્ટિકનું લોડિંગ કરવું, બરોબર. હવે તમને ખ્યાલ છે કે કોપરેશન મોલ્ડિંગ પ્રોસેસની જે મોલ્ડ છે એ બે ભાગમાં બનાવવાની, બરોબર. આ શું કામ કરવામાં આવે, કેમ કે મોલ્ડને તમારે ઓપન કરવાનું છે ઠંડા પડ્યા પછી. એકવાર તમારું મોલ્ડિંગ થઈ ગયું પછી તમારું ફાઇનલ પ્રોડક્ટ છે એ ઠંડુ પડી ગયું પછી તમારે એને બહાર પણ કાઢવાનું છે મોલ્ડની બહાર. એટલે એની માટે મોલ્ડ હંમેશા કમ્પ્રેશન મોલ્ડિંગમાં બે ભાગમાં બનાવવામાં આવે. અમાઉન્ટ જે ચાર્જની અમાઉન્ટ છે એ કેલ્ક્યુલેટ કઈ બહુ પ્રિસિસલી તમારે કેલ્ક્યુલેટ કરવી પડે, જેના કારણે પૂરી એ જેટલું મટીરિયલ તમે નાખો છો એ બધું પૂરેપૂરું કન્ઝ્યુમ થઈ જાય, નો કાંઈ બાકી રહે, નો કાંઈ તમને મટીરિયલ ઓછું પડે મોલ્ડિંગ વખતે, બરોબર. હવે જો ચાર્જ તમે જે અંદર નાખ્યું છે એ જો તમને ઓછું પડે, બરોબર, તો તમને તો તમારો જે છેલ્લે પાર્ટ તમને મળશે મોલ્ડેડ પાર્ટ એ હંમેશા રિજેક્શન ક્વોલિટીનો મળશે, કેમ કે તમને મટીરિયલ ઓછું પડ્યું છે. એટલે કેટલું મટીરિયલ અંદર નાખવું એ તમારે પહેલેથી પ્રિસાઇસલી એક્યુરેટલી કેલ્ક્યુલેટ કરીને પછી તમારે અંદર નાખવું પડે, બરોબર. સેકન્ડ છે જે ચાર્જ તમે અંદર નાખ્યું છે, બરોબર, નીચેના હાફના મોલ્ડના હાફમાં એ કમ્પ્રેસ કરવાનું હોય, બરોબર, બંને મોલ્ડના જે બંને ભાગ છે એને ભેગા લાવીને તમારે એ મટીરિયલને કમ્પ્રેસ કરવાનું. ચાર્જનું પ્રેસિંગ જે છે એ કઈ રીતે કરવામાં આવે, અંડર પ્રેશર કરવામાં આવે, કે જેના કારણે જે ચાર્જનો ફ્લો જે છે, બરોબર, ચાર્જ છે પ્રોપરલી ફ્લો થઈ શકે અને મોલ્ડ કેવિટીનો જે આખો શેપ જે છે એને પ્રોપરલી ભરી શકે, બરોબર, ખૂબ જ સારી પ્રેસિશન અને ડાયમેન્શનલ એક્યુરેસી સાથે. હવે પ્રેસિશન અને ડાયમેન્શનલ એક્યુરેસી જે આપણે જોતી છે એ શેની પર આધાર રાખે, કે મોલ્ડની ડિઝાઇનની ક્વોલિટી કેવી છે, બરોબર, મોલ્ડની ડિઝાઇન બેઝિકલી કઈ રીતે કરવામાં આવી છે, અને જેટલો ચાર્જ તમે અંદર નાખ્યો છે કેટલો અમાઉન્ટ નાખ્યું છે એનું કેલ્ક્યુલેશન તમારું કેટલું એક્ઝેક્ટ છે, બરોબર, કેલ્ક્યુલેશન તમારું પ્રોપર છે કે નહીં, ને તમારી મોલ્ડની ડિઝાઇન પ્રોપર છે કે નહીં એની ઉપરથી તમારું ધ્યાન આધાર રાખી તમને જે ફાઇનલ પ્રોડક્ટ મળશે એની પ્રેસિશન એન્ડ એક્યુરેસી કેવી છે. આ સ્ટેપ જે છે, બરોબર, એ પાછલો સ્ટેપ જે છે એની સાથે કરવામાં આવે, કે જેવું તમે અંદર ચાર્જ તમે એડ કર્યું, બરોબર, એને તમે હીટ કરો, બરોબર, કેમ કે નીચેનો જે ભાગ છે એ ઓલરેડી પ્રીહીટેડ છે, પહેલેથી ગરમ કરેલું છે, એટલે જેવું પ્લાસ્ટિક તમે જે રો મટીરિયલ છે તમે ઇન્ટ્રોડ્યુસ કરશો એટલે એ ગરમ પણ થશે અને ગરમ થયા સાથે તમારો જે ઉપરનો મોલ્ડ જશે એ ધીમે ધીમે પ્રેશરાઇઝ પણ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, બરોબર. એ રીતે લાસ્ટ સ્ટેપ જો કમ્પ્રેશન મોલ્ડિંગનો છે એ છે મોલ્ડિંગને બંને ભાગને ખોલવા અને મોલ્ડિંગ જે પ્લાસ્ટિક પાર્ટ જે છે એટલે તમને ફાઇનલ પ્રોડક્ટ મળ્યું એને બહાર કાઢવું, બરોબર, નોકઆઉટ પિનની મદદથી. આ મોલ્ડિંગ પછી કરવામાં આવે કે જ્યાં મોલ્ડિંગ થઈ જાય, તમારું સોલિડિફિકેશન થઈ જાય ફાઇનલ પાર્ટનું અને ઠંડુ પડી જાય તમારું પ્લાસ્ટિકનું જે ફાઇનલ પ્રોડક્ટ છે એ પછી તમારે કાઢવામાં આવે. કમ્પ્રેશન મોલ્ડિંગ મશીન છે એ એક ટાઈપનું પ્રેસ મશીન જ છે, બરોબર, કે જે વર્ટિકલી ઓરિયન્ટેડ છે, વર્ટિકલી કામ કરતું હોય છે, બરોબર, અને એમાં બે પ્લેટન્સ મોલ્ડિંગ હાઉસ યુઝ કન્ટે આવતા હોય જેના કારણે અને
अब आ जे प्लेटन्स छे बंने मोल्डिंग ना जे बंने भाग छे एनी साथे फिक्स करेला होय बरोबर। प्रेशर जे अप्लाइंग नी प्रेशर आपनु जे ऑपरेशन छे ई बे रीते करवामां आवे, का तो ब्लॉटम बोर्ड नीचे जी प्लेट छे बरोबर एनु अपर मूवमेंट करो, अथवा तो ઉપરનું જે પ્લેટ છે એની નીચ ડાઉન ડાઉનવર્ડ મૂવમેન્ટ કરો બરોબર, બંને રીતે તમે પ્રેશર લગાડી શકો। પ્રેસિંગ છે નોર્મલી હાઇડ્રોલિકલી પાવર્ડ કરવામાં આવે બરોબર, અને આમાં પ્રેશર જે છે એ લગભગ થોડાક શોર્ટ ફ્યુ હંડ્રેડ ટન સુધી તમે પ્રેશર જનરેટ કરી શકો હાઇડ્રોલિક પાવરથી બરોબર। હવે પ્રેસિંગની સાથે પ્રેશર જે છે બરોબર કે ક્લેમ્પિંગ પ્રેશર એ લગભગ 100 ટનનો આપેલો હોય કે જેના કારણે પ્રોપર તમારું છે ને એ ક્લેમ્પિંગ થઈ શકે બંને ઉપરના ભાગનું, અને કઈ ફ્લશિંગ એટલે કે ભાઈ કઈ ઉભરાઈને પ્લાસ્ટિક છે બહારનો થતું રહે એની માટે। જે કમ્પ્રેશન મોલ્ડિંગ માટે જે મોલ્ડ્સ જે યુઝ કરવામાં આવે એ ઇન્જેક્શન મોલ્ડિંગના મોલ્ડ્સ કરતા ઘણા સિમ્પલ હોય શેપમાં બરોબર ડિઝાઇનમાં, અને મટીરિયલ જે છે એ તમે કેવિટીમાં પાવર નથી કરતા બરોબર, કેવિટીને તમે ધકેલતા નથી રો મટીરિયલને, એટલે ગેટિંગ સિસ્ટમની તમારે જરૂર ન પડે આમાં બરોબર। અને પાવર્ડ શોર્ટ બરોબર શોર્ટ પાવર જેવા કે અને બીજા જેવા બીજા કઈ ડિફેક્ટ તમને આમાં જોવા ન મળે બરોબર। હવે કમ્પ્રેશન મોલ્ડિંગ કરતી વખતે તમારે છ જે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જગ્યા કઈ છે, સૌથી પહેલી છે ડિટરમાઇનિંગ ધ પ્રોપર અમાઉન્ટ ઓફ મટીરિયલ, કેટલું મટીરિયલ તમારે અંદર તમે નાખશો રો મટીરિયલ મોલ્ડની અંદર એ અગત્યનું છે બરોબર। બીજું કે કેટલી એનર્જી તમારે જરૂર છે, મિનિમમ કેટલી એનર્જી જરૂર છે મટીરિયલને હીટ કરવા માટે, જે મટીરિયલ તમે એડ કરો છો એને ગરમ કરવા માટે અને પીગળાવવા માટે તમારે મિનિમમ કેટલી એનર્જી જોશે એની કેનું કેલ્ક્યુલેશન કરવું। ત્રીજું એ મટીરિયલ તમે જે અંદર નાખો છો એને પીગળાવવા માટે એને ગરમ કરવા માટે તમારે મિનિમમ કેટલો ટાઈમ જોશે બરોબર। એ ચોથી વસ્તુ તમે જે ગરમ કરો છો તમારા પ્લાસ્ટિકને બરોબર, એ ગરમ કરવા માટે તમે કઈ ટેકનિકનો ઉપયોગ કરશો, કઈ રીત વાપરશો એ અગત્યનું છે। ને પાંચમી વસ્તુ કે જે અંદર ગરમ થઈ ગયું તમારું જે પ્લાસ્ટિક છે પછી એને પ્રોપર શેપ આપવા માટે તમારે કેટલો ફોર્સ જોશે બરોબર, એનું 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 પ્રોપર અનુમાન કાઢવું, કેમ કે ફોર્સ જે છે એ ઓછો પણ ન રહેવો જોઈએ વધારે પણ ન થવો જોઈએ, ઓછો રહી જાય તો પ્રોપર શેપ તમને નહીં મળે બરોબર, પ્રોપર તમને સ્ટ્રેન્થ નહીં મળે, ને જો ફોર્સ વધારે થઈ ગયો તો જે ફાઇનલ પ્રોડક્ટ છે એના ભાંગવાના પણ ચાન્સીસ રહે, ફેલ થવાના ચાન્સીસ રહે, બંને રીતે તમારો ફોર્સ જો વધી જશે તો અથવા ઘટી જશે ઘટશે તો બંને કેસીસમાં તમારું જે ફાઇનલ પ્રોડક્ટ છે એ રિજેક્ટ થશે તમારું બરોબર। એટલે પ્રોપર જે ફોર્સ તમારે કેટલો જોશે તમારા ફાઇનલ પાર્ટ મેળવવા માટે એનો ફોર્સ એની માટે જે ફોર્સ તમારે જોશે એની અનુમાન કાઢવું ખૂબ જ અગત્યનું છે બરોબર। તો હવે એડવાન્ટેજ જોઈએ આના આપણે કે એક્સપેન્ડિંગ પ્રોસેસ બરોબર, એક્સપેન્સિવ પ્રોસેસ ઓછી છે, મેન્ટેનન્સ કોસ્ટ તમને ઓછો લાગશે, જે સ્ક્રેપ નીકળશે ભંગાર જે પાર્ટ નીકળશે ખૂબ જ ઓછો હશે બરોબર, મોલ્ડેડ મોલ્ડ થયેલા પાર્ટમાં કઈ જાતના કઈ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ નહીં હોય, મોલ્ડ મોલ્ડ્સનો ખર્ચો તમને ખૂબ જ ઓછો મળશે, મટીરિયલમાંથી જે કચરો જે નીકળે છે તમારે ફેંકી દેવો પડે ખૂબ જ નાનું નીકળે બરોબર, કેમ કે એના કારણે કેમ કે પ્રોપરલી તમારું જે છે ઓલમોસ્ટ બધું મટીરિયલ યુઝ થઈ ગયું હોય બરોબર। મોટા પાર્ટ માટે ઘણી બધી ઘણી સારી પ્રોસેસ તમને થઈ શકે આ કમ્પ્રેશન મોલ્ડિંગ છે બરોબર, લેબર કોસ્ટ તમારા સાવ ઓછા હોય, મટીરિયલની એફિશિયન્સી તમને સારી એવી મળી રહે બરોબર, ઇન્ટરનલ સ્ટ્રેસીસ અને સંકોચ તો આની સાયકલ ટાઈમ છે એ બાકી બધી પ્રોસેસ કરતાં થોડી વધારે છે બરોબર। પછી પ્રોડક્ટની કન્સિસ્ટન્સી તમને સૌથી ઓછી આમાં મળશે કે વધઘટ વધઘટ થઈ શકે બરોબર, નાના હોલ્ડ્સ માટે અથવા તો જે ફ્રેજાઇલ જે શું કહેવાય ને શેપ્સ હોય કે ફ્રેજાઇલ સાઇઝીસ હોય પ્રોડક્ટના એની માટે તમે આ યુઝ ન કરી શકો, અનઇવન પાર્ટિંગ લાઇન્સ હોય તો એના કારણે તમને મોલ્ડની ડિઝાઇનમાં તમને પ્રોબ્લેમ થઈ શકે કે જો તમને પાર્ટિંગ લાઇન ખ્યાલ ન હોય અથવા અનઇવન હોય તો એની માટે તમે મોલ્ડ ડિઝાઇન કરવો અઘરો પડી જાય બરોબર। પછી હાઈ ઇમ્પેક્ટ કમ્પોઝિટ્સ માટે તમને તમારે ફ્લેશ કંટ્રોલને બહાર કાઢવું ફાઇનલ પ્રોડક્ટને એ અઘરું પડી જાય જો હાઈ ઇમ્પેક્ટવાળા કમ્પોઝિટ હોય તો, અને મોલ્ડેડ મોલ્ડની જે હોલ્ડ છે એની ડેપ્થ છે એ બે કે એના ડાયમીટર કરતાં 2 કે 3 ટાઈમ્સ જેટલી તમારે એટલી જ તમે રાખી શકો બરોબર, મોલ્ડની જે મોલ્ડના હોલ્સ છે બરોબર એની ડેપ્થ છે તમે એની ડાયમીટર કરતાં 2 કે 3 ગણા મેક્સિમમ રાખ્યા હોય એથી વધારે તમે ન રાખી શકો એને હોલની ઊંડાઈ બરોબર। તો આ તમારી કમ્પ્રેશન મોલ્ડિંગ થઈ, નેક્સ્ટ છે તમારી ટ્રાન્સફોર્મ મોલ્ડિંગ પ્રોસેસ, તો આ ટ્રાન્સફોર્મ મોલ્ડિંગ છે એ કમ્પ્રેશન મોલ્ડિંગ જેવી જ છે બરોબર, અને આમાં પણ સેમ કેલ્ક્યુલેટેડ ને પ્રી પહેલાથી માપેલું એક અમાઉન્ટનું રો મટીરિયલ તમારે અંદર એડ કરવાનું હોય મોલ્ડિંગ પ્રોસેસ માટે બરોબર। આ સિક્વન્સ છે તમને સ્ટેપ્સ આપેલા છે, આ પહેલો સ્ટેપ આ બીજો સ્ટેપ ને આ ત્રીજો સ્ટેપ તમારો બરોબર।
થર્મોસેટ્સ અને બેઝિકલી આ પ્રોસેસ છે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સ માટે તમે યુઝ કરી શકો. ખાલી ડિફરન્સ બંને વચ્ચે ટ્રાન્સફર ને કમ્પ્રેશન મોલ્ડિંગ વચ્ચે એટલો છે કે આમાં પોલિમર લોડ કરવા માટે તમે એક ઓપન મોડમાં તમે એને નાખો બરોબર, અને પ્લાસ્ટિક મટીરિયલ જે પ્રી હીટ હોય ને પછી એને એક હોલ્ડિંગ ચેમ્બરમાં તમે એને લોડ કરો ગરમ પ્રી હીટેડ પ્લાસ્ટિક રો મટીરિયલને કે જેને પોટ કહેવાય બરોબર. હવે મટીરિયલ પછી આ મોટ મટીરિયલ જે પોટમાં જે મટીરિયલ છે એને પછી એને એ તમારે ટ્રાન્સફર કરવાનું અથવા ફોર્સ કરવાનું એક પ્રી હીટેડ મોલ્ડ કેવિટીમાં બરોબર, અને એનો એ ફોર્સ કરવા માટે તમે એક હાઇડ્રોલિક પ્લન્જરનો યુઝ કરો બરોબર, જે એક ચેનલમાં એક પર્ટિક્યુલર પાથમાં તે અથવા ચેનલમાં એ મૂવમેન્ટ કરે કે જેને સ્પ્રુ કહેવાય બરોબર. મોલ્ડ જે છે તમારો બંધ રહેશે જ્યાં સુધી મટીરિયલ અંદરનું મટીરિયલ જે અંદર ફોર્સ તમે કર્યું છે એ મટીરિયલ જ્યાં સુધી ઠંડુ ન પડી જાય અને સોલિફાઈ ન થાય ત્યાં સુધી મોલ્ડ તમારો બંધ રહેશે બરોબર. ટ્રાન્સફોર્મ મોલ્ડેડ પાર્ટસ જે પાર્ટસ ટ્રાન્સફોર્મ મોલ્ડિંગથી તમે બનાવેલા હોય બરોબર, એમાં ફ્લેશ જે છે એક્સેસ વધારવાનું મટીરિયલ જે છે જે પાર્ટિંગ લાઇનની બહાર નીકળી શકે પાર્ટિંગ લાઇનમાંથી બરોબર, એ ખૂબ જ ઓછું હોય કમ્પેર્ડ ટુ કમ્પ્રેશન મોલ્ડિંગ મોલ્ડેડ. કેમ કે શું કામ, કેમ કે આમાં છે એ જ્યાં સુધી તમારું પ્લાસ્ટિક જેવું એન્ટર થાય ભેગું તમારું મોલ્ડ છે એ બંધ થઈ જાય, જ્યાં સુધી ઠંડુ ન પડે તમારું ત્યાં સુધી તમારું મોલ્ડ છે એ હંમેશા બંધ રહે ટ્રાન્સફોર્મ મોલ્ડિંગ. પણ સામે ટ્રાન્સફોર્મ મોલ્ડિંગ છે એ હજી કમ્પ્રેશન મોલ્ડિંગના સરખામણીમાં ખૂબ જ વધારે વેસ્ટ મટીરિયલ કહેવાય ને કે જનરેટ કરે છે બરોબર. આના અને એ શું કામ કે સ્ક્રૂના કારણે અને એર હોલ્સના કારણે ને ગ્રુવ્સમાં ગ્રુવ્સ જે છે એમાં જે ઓવરફ્લો થાય બરોબર, તમે કોઈ પ્રેશરાઇઝ કરો પછી ઓવરફ્લો જે થાય એના કારણે વધારે વેસ્ટ મટીરિયલ તમને ટ્રાન્સફોર્મ મોલ્ડિંગમાં જોવા મળે કમ્પ્રેશન મોલ્ડિંગ કરતા બરોબર. કેમ કે આ બધાને એર હોલ્સની સ્ક્રૂની જરૂરિયાત તમારે શું કામ હોય કે અંદર જે એર જે છે એ તમારે એ જરૂરિયાત કે એની માટે તમારે નાના હોલ્સ રાખવા પડે કે જેથી એર અંદર ટ્રેપ ન થાય, એર છે એ બહાર નીકળી જાય અને બીજો કોઈ જાતનો કાંઈ ડિફેક્ટ એરના કારણે ના થાય બરોબર. એક કી જે ફાયદો છે એડવાન્ટેજ છે ટ્રાન્સફોર્મ મોલ્ડિંગનો એ કમ્પ્રેશન મોલ્ડિંગ ઉપર એ છે કે અલગ અલગ ટાઈપના ઇન્સર્ટ્સ જેમ કે તમે મેટલ પ્રોંગ્સ છે બરાબર, સેમિકન્ડક્ટર ચિપ્સ છે, કમ્પોઝિટ ફાઇબર્સ છે, સિરામિક્સ છે વગેરે વગેરે, એ બધાને તમે પ્લેસ અથવા પોઝિશન કરી શકો મોલ્ડ કેવિટીમાં પોલિમરને ઇન્જેક્ટ અથવા એને કાઢ્યા પહેલા બરોબર. ઇન્જેક્ટ પોલિમરને બેઝિકલી પ્લાસ્ટિકને તમે કેવિટીમાં નાખવી પડે, તમે જો તમારે કાંઈ વસ્તુ અંદર કંઈ પ્લેસ કરવાની હોય જેમ કે મેટલના પ્રોંગ્સ છે અથવા તો સેમિકન્ડક્ટરની ચિપ્સ છે તેમ તમે પહેલેથી અંદર મોલ્ડની અંદર તમે પ્લેસ કરી શકો પછી તમે પ્લાસ્ટિક અંદર ફોર્સ કરો બરોબર. એડવાન્ટેજ જોઈએ તો એક પ્લેટફોર્મ લોડિંગ માટે તમે પોટની અંદર તમે મૂકેલું હોય એના કારણે જે એ લોડિંગ છે તમારું ખૂબ જ જલ્દી થઈ જાય કમ્પેર્ડ ટુ બીજી પ્રોસેસ બરોબર. ટૂલ મેન્ટેનન્સમાં તમારે ખૂબ જ ઓછું હોય કેમ કે પણ સામે તમે જોવો તો ગેટ્સ અને રનર્સમાં તમને નોર્મલ વિયર તમને ખૂબ જ વધારે જોવા મળે બરોબર. કોરપીસ તમારે ખૂબ જ લાંબી હોય એમાં તમે એ લાંબી કોરપીસનો યુઝ કરી શકો અને તમે બંને સાઈડથી એને સપોર્ટ કરી શકો જેના કારણે તમે નાના ડાયામીટર્સનો તમે કોર બનાવી શકો બરોબર. મોલ્ડ છે તમારો ક્લોઝ છે, પ્રોસેસ તમારી શરૂ થાય એ પહેલાં તમારો મોલ્ડ છે એ ક્લોઝ હોય એના કારણે ડેલિકેટ ઇન્સર્ટ્સ અને સેક્શન્સ તમે ઇઝીલી મોલ્ડ કરી શકો. ટેન્સાઇલ અને ફ્લેક્ચરલ સ્ટ્રેન્થ તમને આમાં ખૂબ જ સારી એવી મળે બીજી બધી પ્રોસેસ કરતાં. અને ઓટોમેટિક ડીગેટિંગ છે મોલ્ડની ટનલ ગેટ્સની બરોબર, એનાથી તમને સારી એવી કોસ્મેટિક એડવાન્ટેજ તમને મળે એટલે વિઝ્યુઅલ તમને એડવાન્ટેજ વધારે મળે, વિઝ્યુઅલી તમારો પ્રોડક્ટ સારો એવો તમને દેખાય. સામે ડિસએડવાન્ટેજ છે કે મોલ્ડેડ પાર્ટ્સ છે એમાં નેટ લાઇન્સ હોઈ શકે બરોબર, પિન્સના અને ઇન્સર્ટ્સના કારણે બરોબર, એની પર મોલ્ડેડ પાર્ટ્સ ઉપર તમને થોડી ઘણી લાઇન્સ તમને એની સરફેસ ઉપર દેખાઈ શકે આ બધા કારણે. કલર રનર સિસ્ટમ છે ટ્રાન્સફોર્મ મોલ્ડિંગની બરોબર, એ એના કારણે વેસ્ટ મટીરિયલ છે જે તમારું છોડી દે પણ સ્ક્રેપ જે આ સ્ક્રેપને તમે ખૂબ જ ઘણું બધું ઘટાડી શકો ઇન્જેક્શન મોલ્ડિંગની મદદથી કે જેમાં તમે લાઈવ સ્ક્રૂઝ અને રનરલેસ ઇન્જેક્શન કમ્પ્રેશન તમે યુઝ કરો તો ઇન્જેક્શન મોલ્ડિંગમાં બરોબર. ફાઈબર ડિગ્રેડેશન છે ઓરિએન્ટેશનનું બરોબર, એના એ ગેટ અને રનર સિસ્ટમમાં તમને આમાં જોવા મળે કે ફાયરનું જે ફાઈબર જે છે બરોબર પ્લાસ્ટિકના એનું જે ઓરિએન્ટેશન છે એ ડિગ્રેડ થઈ જાય બરોબર, ભાંગી જાય ગેટનું સિસ્ટમમાં અને એના કારણે તેની જે મોલ્ડેડ પાર્ટની જે ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ છે ખૂબ જ ઘટી જાય. કમ્પ્રેશન મોલ્ડિંગ કરતાં મોલ્ડિંગ પ્રોસેસ છે આમાં તમારે વધારે જોવે ટ્રાન્સફર પ્રોસેસ માટે બરોબર, એટલે એના કારણે સેમ જ ટનલ્સની તમે પ્રેસ જે છે એ ખૂબ જ ઘણી બધી ઓછી કેવિટી છે એ ભરી શકે બરોબર. સેમ ટનલ્સ પ્રોસેસ તમે સેમ ટનલ્સવાળી પ્રેસ તમે કમ્પ્રેશન અને ટ્રાન્સફર મોલ્ડિંગ બંનેમાં તમે યુઝ કરો તો કમ્પ્રેશનમાં કેવિટી છે પૂરેપૂરી ભરે છે પણ ટ્રાન્સફોર્મમાં ચાન્સીસ રહે કે તમારી કેવિટી છે એ અધૂરી ભરાય પૂરેપૂરી ના ભરાય બરોબર.
નેક્સ્ટ છે તમારી ઇન્જેક્શન મોલ્ડિંગ પ્રોસેસ. તો ઇન્જેક્શન મોલ્ડિંગ પ્રોસેસ છે એવી પ્રોસેસ છે કે જેમાં તમે મોલ્ટન પોલિમર જે છે એ હાઈ પ્રેશર ને હાઈ પ્રેશરથી તમે એક મોલ્ડ કેવિટી થ્રુ અને ઓપનિંગમાંથી તમે એને પાસ કરો. બરાબર, ફિગરમાં તમને આપેલું છે, મને બતાવેલું છે, સોરી, ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન કે જે રેસિપ્રોકેટિંગ સ્ક્રૂ ટાઈપનું છે. આ તમારે આ સ્ક્રૂ ટાઈપમાં તમારે રેસિપ્રોકેટિંગ મશીન છે કે જેની તમે પ્રેશરાઇઝ કરો આ મોલ્ડ મોલ્ડની અંદર આ લિક્વિડ પાસ પ્લાસ્ટિકની. બરાબર, પોલિમર મટીરિયલ છે એ પેલેટ્સ પેલેટ્સથી પ્લેટ્સના ટેર્સ ટેબ્લેટ્સના ફોર્મમાં છે એ ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનમાં ઓફ હોપરમાં હોપર થ્રુ તમે એને ઇન્ટ્રોડ્યુસ કરો. મટીરિયલ જે છે પછી એ ફીડિંગ સ્ક્રૂથી આગળ વધારવામાં અને એની સ્પ્લિટ મોલ્ડમાં તમે એને ફોર્સ કરો અને જેથી આખી એની કેવિટી જે ખાલી જગ્યા છે એ ભરાઈ જાય. બરાબર, ફીડિંગ સિસ્ટમ થ્રુ સ્ક્રૂ ગેટ અને રનર્સની મદદથી. બરાબર, ઇન્જેક્શન મોલ્ડિંગ હવે કામ કઈ રીતે કરે તો પહેલી એક્શન જે છે એ મોલ્ડને ખોલો. બરાબર, ને મશીન છે એ રેડી હોય ફ્રેશ મોલ્ડિંગ માટે. પહેલો પોર્શન જે છે મોલ્ડિંગ સાયકલ એ સ્ટાર્ટ થાય જયારે મોલ્ડ છે બંધ હોય ને ક્લેમ્પ કરેલી હોય. રો મટીરિયલ જે પ્લાસ્ટિક અથવા પોલિમર હોય શકે એને તમે હોપર થ્રુ બેરલમાં તમે એને ફીડ કરો. બરાબર, કે જે ઈ બેરલ છે એ હીટ ગરમ હોય. બરાબર, હીટ કરેલી હોય અને એની હીટેડનું બેરલની મદદથી તમે પ્લાસ્ટિક અથવા જે પોલિમર જે છે રો મટીરિયલ તમારું એને રાઇટ ટેમ્પરેચર ને વિસ્કોસિટી તમે લાવો. બરાબર, પછી એ રાઇટ ટેમ્પરેચર વિસ્કોસિટી આવી ગયું પછી તમે એને અંડર પ્રેશર તમે એને ઇન્જેક્ટ કરો મોલ્ડ કેવિટી અંદર રેમની મદદથી. બરાબર, ઇન્જેક્શનની પ્રોસેસ જે છે એ સેકન્ડ પાર્ટ છે મોલ્ડિંગ સાયકલનો કે જેમાં તમે જ્યારે સ્ક્રૂ જે છે બરાબર અથવા તમારી રેમ છે એ મોલ્ડ કેવિટી ની દિશામાં આગળ વધે. હવે ઇન્જેક્ટેડ પ્લાસ્ટિક જે છે બરાબર એ ઠંડુ પડે અને સોલિડિફાઈ થવાની શરૂ થાય ત્યારે એ મોલ્ડ કેવિટીની ઠંડી સરફેસ છે એના કોન્ટેક્ટમાં આવે ત્યારે. બરાબર, રેમનું પ્રેશર જે છે એ મેન્ટેન કરવામાં આવે જ્યાં સુધી શું કામ કે જેનામાંથી મોલ્ટન પ્લાસ્ટિક જે છે એ પૂરેપૂરું પેક થઈ જાય. બરાબર, કેવિટીની અંદર અને કોન્ટ્રેક્શન જે છે બરાબર આપણે કે મેટલની જેમ પ્લાસ્ટિકની પણ કેરેક્ટરિસ્ટિક હોય કે જ્યારે ઠંડુ પડે ત્યારે એ સંકોચાવા માંડે તો એ સંકોચાય તો એના કારણે છે એ સાઇઝ તમે ઘટી જાય તો એ સાઇઝને કોમ્પેન્સેટ કરવા માટે એક્સ્ટ્રા મટીરિયલ તમે થોડુંક અંદર પ્રેશર કરો એની માટે રેમ જે છે એનું પ્રેશર છે એ મેન્ટેન કરવામાં આવે કે જેના કારણે એક્સ્ટ્રા મટીરિયલ જો કોન્ટ્રેક્શનના કારણે ઘટી જાય તો તમે એને કોમ્પેન્સેટ કરી શકો. ત્રીજો પાર્ટ જે મોલ્ડિંગ સાયકલનો છે એ છે સ્ક્રૂ એ રોટેટ કરે. બરાબર, અને પાછું હવે દૂર જાય મોલ્ડ કેવિટીથી. બરાબર, રોન્ડ્રેટલ વાલની મદદથી કે જે ઉપર ફરીથી ફ્રેશ પોલિમરને ફોર્ડ બેરલના ફોર્ડ પોર્શન બેરલના ફોર્ડ પોઝિશન પોર્શનમાં ફરીથી ભરે. બરાબર, હવે થર્ડ પાર્ટ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં પોલિમર જે મોલ્ડ કેવિટીમાં છે એ પૂરેપૂરો ઠંડો પડી ગયો અને સોલિડિફાઈ થઈ ગયો. હવે મોલ્ડિંગ સાયકલનો ચોથો ભાગ છે એમાં શું કરવામાં આવે કે મોલ્ડને ખોલવામાં આવે અને ફાઇનલ પ્રોડક્ટને બહાર કાઢ લેવામાં આવે. બરાબર, પ્રોસેસ છે ઇન્જેક્શનની છે એ ખૂબ જ ફાસ્ટ હોય એમાં, એટલે તમને પ્રોડક્ટ સાયકલ ટાઈમ છે એ ખૂબ જ નાનો એવો મળે અને લગભગ 10 કે 30 સેકન્ડમાં તમારું મોલ્ડિંગ પ્રોસેસ છે એ તમે પૂરી થઈ જાય. એ સિંગલ મોલ્ડ છે એ એમાં એક કરતાં વધારે તમે મોલ્ડ કેવિટીસ બનાવી શકો, એટલે એક સિંગલ એક સાયકલ ટાઈમમાં તમે એક કરતાં વધારે પ્રોડક્ટ્સ તમે મેળવી શકો. બરાબર, ઇન્જેક્શન મોલ્ડિંગથી જે કે પ્લાસ્ટિક્સનો નોર્મલી મોલ્ડિંગ કરવામાં આવે છે એ છે પોલીપ્રોપિલિન, પોલીકાર્બોનેટ, એક્રિલોનાઇટ્રાઇલ, બ્યુટાડીન સ્ટ્રીન અથવા તો ABS. બરાબર, અને નાયલોન 6 N6. બરાબર, આ બધા મટીરિયલ છે ઇન્જેક્શન મોલ્ડિંગથી મોલ્ડ કરવામાં આવે છે. એડવાન્ટેજ છે અને ઇન્જેક્શન મોલ્ડિંગ છે તમને ખૂબ જ સારા એવા હાઈ પ્રોડક્શન આઉટપુટ રેસ તમને મળી રહે. બરાબર, જ્યારે તમે તમારો પ્રોડક્ટ તમે બનાવતા હો ત્યારે તમે ઇન્સર્ટ્સનો યુઝ પણ કરી શકો મોલ્ડની અંદર. બરાબર, અને તમે ફિલર્સ પણ યુઝ કરી શકો એડે વધારે સ્ટ્રેન્થ વધારવા માટે તમારા ફાઇનલ પાર્ટ. બરાબર, સ્મોલ નાના ઇન્ટ્રિકેટ નાના કોમ્પ્લિકેટેડ શેપવાળા પાર્ટ્સ હોય એની એમાં તમને સારા એવા ટોલરન્સીસ તમને ક્લોઝ મળી રહે ઇન્જેક્શન મોલ્ડિંગથી. એક કરતાં વધારે મટીરિયલ પણ તમે યુઝ કરી શકો સેમ ટાઈમમાં જ્યારે તમે કો ઇન્જેક્શન મોલ્ડિંગ યુઝ કરતા હોતા એક કરતાં વધારે મટીરિયલ પ્લસ રો મટીરિયલ તમે યુઝ કરી શકો. હવે પોસ્ટ પ્રોડક્શન વર્ક જે છે બરાબર એકવાર પ્રોડ્યુસ થઈ ગયો મોલ્ડિંગથી તમારો પાર્ટ એની પછીનું જે પાછળની જે પ્રોસેસ છે કે થોડી ઘણી કહેવાય ને મશીનિંગ થોડું ઘણું જે એક્સ્ટ્રા જોતું હોય કે ગ્રાઇન્ડિંગ જોતું હોય બરાબર એ બધું તો આમાં તમને ખૂબ જ ઓછું જોવા મળે કેમ કે પાર્ટ જે છે એની બહાર નીકળ્યા પછી ખૂબ જ તમને સારી એવી પોલિશ્ડ સરફેસ પહેલેથી તમને મળી રહે. સ્ક્રેપ જે બધું જે જનરેટ થયું હોય બરાબર ભંગાર એને તમે ફરીથી રીગ્રાઉન્ડ કરીને બરાબર ફરીથી એને પાવડર ફોર્મમાં કહો ને ફેરવીને તમે એને ફરીથી રીયુઝ કરી શકો એટલે ખૂબ જ ઓછો તમને વેસ્ટ આમાં જોવા મળે.
અને ઇન્જેક્શન મોલ્ડની તમે ફૂલી ઓટોમેટિક પ્રોસેસ પણ તમે કરી શકો. સમય ડિસએડવાન્ટેજ છે કે સ્ટાર્ટઅપ કોસ્ટ તમને ખૂબ જ વધારે જોવા મળે, બરોબર. પ્રોસેસ તમારે ખૂબ જ વધારે કોમ્પ્લિકેટેડ હોય, બરોબર. અને આની જે વધારે મશીન જે છે એનું કોસ્ટલી છે, બરોબર ને. કોસ્ટ ખૂબ જ વધારે છે, ખર્ચો વધારે. એટલે આમાં આને આનો યુઝ તમે હંમેશા, જો તમારે ક્વોન્ટિટી પ્રોડક્શનની ખૂબ જ વધારે હોય તો જ તમે આનો યુઝ તમને સારો એવો રહે. જો નાની ક્વોન્ટિટી હોય તો તમને આ ખૂબ જ મોંઘી પ્રોસેસ પડે, બરોબર. નેક્સ્ટ છે તમારી બ્લો મોલ્ડિંગ પ્રોસેસ. તો બ્લો મોલ્ડિંગ પ્રોસેસ છે એ બેઝિકલી મોડિફાઈડ એક્સટ્રુઝન પ્રોસેસ છે અને ઇન્જેક્શન મોલ્ડિંગ પ્રોસેસ છે, બરોબર. કે જેમાં એક ટ્યુબ છે એને એક્સટ્રુડ કરવામાં આવે અને મોલ્ડની અંદર એક મોલ્ડમાં જે કેવિટી છે એમાં ક્લેમ્પ કરવામાં આવે, બરોબર. કે જેનું સાઈઝ જે છે એ ટ્યુબ ડાયમીટર કરતાં ખૂબ જ વધારે છે, બરોબર. અને એ જેવું અંદર મટીરિયલ છે પછી એને મોલ્ડની કેવિટીની દિવાલ જે છે એને સાથે ચોંટી જાય, પણ એની માટે અંદર એને પછી મોલ્ડની અંદર એને બ્લો કરવામાં આવે, બરોબર. બ્લો મોલ્ડિંગ છે એ એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેમાં હોલો પ્લાસ્ટિક પાર્ટ્સ તમે બનાવી શકો. કઈ રીતે? કે પ્લાસ્ટિક ટ્યુબની પ્લાસ્ટિક ટ્યુબને તમે ઇન્ફ્લેટ કરો, બરાબર, એમાં હવા ભરો અને જ્યાં સુધી હવા બ્લો કરો એને ત્યાં સુધી જે એ જે મોલ્ડની અંદર જે કેવિટી છે એની અંદરની દિવાલ છે એને પૂરેપૂરી ભરી નાખે, બરાબર. અને એ ડિઝાયર્ડ શેપ તમને મળી જાય. આ પ્રોસેસમાં જે રો મટીરિયલ તમે યુઝ કરી છે થર્મોપ્લાસ્ટિક, કે જે નાના પેલેટ્સના અથવા ગ્રેન્યુલ્સના ફોર્મમાં હોય, જેને તમે પહેલાં પીગળાવો, બરાબર, અને પછી એક હોલો ટ્યુબમાં એને ફોર્મ કરો, જેને પેરિસન કહેવાય, બરાબર. હવે પેરિસન ફોર્મ કરવાના ઘણા બધી અલગ અલગ રીતો છે, બરાબર. પેરિસન છે પછી બની જાય પેરિસન, પછી એને તમે ક્લેમ્પ કરો બે મોલ્ડ હાફ બે મોલ્ડના ભાગની વચ્ચે, પછી એને એને તમે પછી પ્રેસ્ટ્રેસ્ડ એરથી એને ઇન્ફ્લેટ કરો, એમાં હવા ભરો, બરાબર. ક્યાં સુધી? જ્યાં સુધી મોલ્ડ કેવિટીનો જે અંદરનો જે શેપ છે એને પૂરેપૂરો ભરી લે, બરાબર. પ્રેશર જે યુઝ થાય બેઝિકલી 25 થી 150 PSI જેટલા હોય, કે જે ઇન્જેક્શન મોલ્ડિંગ કરતાં ખૂબ જ ઓછા છે, બરાબર. ફાઇનલી છેલ્લે જ્યારે પાર્ટ ઠંડુ પડી જાય પછી મોલ્ડ હાઉસને અલગ કરવામાં આવે અને પછી પાર્ટને બહાર કાઢી લેવામાં આવે. બ્લોઈંગ જે છે એ એક હોટ એર બ્લાસ્ટની મદદથી કરવામાં આવે, કે જેનું પ્રેશર લગભગ 350 થી 700 kPa જેટલું હોય. મોડિફિકેશન પ્રોસેસમાં વધારે ફર્ધર મોડિફિકેશન્સમાં તમે ઇન્જેક્શન બ્લો મોલ્ડિંગ કરી શકો અને રોટેશનલ મોલ્ડિંગ પણ તમે કરી શકો, બરાબર. જે બ્લો મોલ્ડિંગથી તમે જે પાર્ટ્સ બનાવો એ પ્લાસ્ટિક હોય, હોલો હોય, બરાબર, અને એની વોલ જે છે ખૂબ જ થિન હોય, થિકનેસ બહુ ઓછી હોય. જેમ કે બોટલ્સ તમે વાત કરો કે કન્ટેનર્સ, એમાં અલગ અલગ શેપ છે, કન્ટેનર્સ તમે જે જોવા મળે એ બધા બ્લો મોલ્ડિંગથી બનાવેલા હોય. જો ઘણા બીજા જે પ્રોડક્ટ્સ છે જે એ છે પાણી માટેની બોટલ્સ તમે પ્લાસ્ટિકની જુઓ તો એ લિક્વિડ સોપ છે, બરાબર. પછી એની બોટલ્સ, શેમ્પૂની બોટલ્સ, મોટર ઓઇલ અને મિલ્કની જે પ્લાસ્ટિકની બોટલ્સ આવે એ, બરાબર. અને મોટા કન્ટેનર્સમાં તમે જો તો પ્લાસ્ટિકનો ડ્રમ જે છે, ટ્યુબ ટબ છે અને સ્ટોરેજ ટેન્ક છે એ બધી જે પ્લાસ્ટિકના હોય એ બધા બ્લો મોલ્ડિંગ બનાવવામાં આવે. અને ફાઇનલ પ્રોસેસ છે તમારી કેલેન્ડરિંગ, બરાબર. કેલેન્ડરિંગ છે એ એક બેઝિકલી ફિનિશિંગ પ્રોસેસ છે, કે જે ટેક્સટાઇલ્સ અને પ્લાસ્ટિકને અપ્લાય કરવામાં આવે. કેલેન્ડરિંગમાં શું કરવામાં આવે કે મટીરિયલના જે રોલ જે છે, બરાબર, એ હીટેડ રોલર જે છે એની વચ્ચેથી ઘણી વાર પાસ કરવામાં આવે, બરાબર. એક કરતાં વધારે વાર તમે પાસ કરો જેનાથી તમને એક શાઇની સરફેસ તમને મળે, બરાબર. એક્સટ્રુડેડ પીવીસી શીટિંગ છે, બરાબર, એ બનાવવામાં આવે પ્રોસેસથી બીજા પ્લાસ્ટિકની સાથે સાથે, બરાબર. એક્સટ્રુડેડ પીવીસીની શીટ્સ તમે બનાવી શકો. કેલેન્ડરિંગ છે એ એક બેઝિકલી ફાઇનલ પ્રોસેસ છે, કે જેમાં હીટ અને પ્રેશરની એપ્લાય કરીને તમે એક ફેબ્રિકને, બરાબર, એપ્લાય કરો એક બે હીટર રોલર્સની વચ્ચેથી પાસ કરીને, જેથી એને એક ફ્લેટ ગ્લોસી અને સ્મૂથ સરફેસ એને મળી રહે, બરાબર. અને જેમ જેમ આ પ્રોસેસમાં તમે જેમ જેમ પ્રેશર ને હીટ વધારો એમ એ જે ફાઇનલ પ્રોડક્ટ છે એની લસ્ટર, એની જે શાઇનીનેસ છે, બરાબર, એ તમને ખૂબ જ સારી એવી મળે. કેલેન્ડરિંગ છે એ ફેબ્રિક્સને આપ કઈ રીતે આપવા હોય કે જેમાં એક સ્મૂથ ફ્લેટ સરફેસ છે એ તમારે જ્યારે જોતી હોય ત્યારે, બરાબર. જેમ કે મોટાભાગના જે કોટન અને લિનનના સિલ્ક અને જે બીજા જે મેનમેડ ફેબ્રિક્સ છે, મેનમેડ જે કપડું છે એને તમારે સારી એવી શાઇન જોતી હોય, બરાબર, અને સરફેસ જોતી હોય તે માટે તમે કેલેન્ડરિંગ કરો. મોટર મટીરિયલ જે છે એ એક જે કેલેન્ડર રોલ છે એમાં ફીડ કરવામાં આવે એક બેનબરી મિક્સરમાંથી, બરાબર, અને ટુ રોલ મિલ સિસ્ટમ હોય, બરાબર, અથવા તો એક મોટું આ એક્સટ્રુડર એમાંથી, બરાબર. જે મેજર પ્લાસ્ટિક મટીરિયલ જે છે કેલેન્ડર કરવામાં આવે એ છે મેઇનલી પીવીસી, બરાબર, પોલિવિનાઇલ ક્લોરાઇડ, એ સૌથી વધારે કેલેન્ડર કરવામાં આવે. હવે જે પ્રોડક્ટ્સ છે એ રેન્જ કરે વોલ કવરિંગથી લઈને અને અપહોલ્સ્ટી ફેબ્રિક્સથી લઈને રિઝર્વોયર લાઇનિંગ્સ અને એગ્રીકલ્ચરલ મલ્ચિંગ મટીરિયલ્સ, બરાબર. આ બધા મટીરિયલ્સમાં કેલેન્ડરિંગ તમે યુઝ કરી શકો સારી સરફેસ અને શાઇનીનેસ મેળવવા માટે. હવે લાર્જ સેપરેટિંગ ફોર્સિસ છે એના કારણે શું થાય, કેલેન્ડર ગેપમાં જે મોટા સેપરેટિંગ ફોર્સ જનરેટ થાય એના કારણે રોલ્સ જે છે એ ઘણી વાર બેન્ડ થવાના ચાન્સીસ પણ રહે, બરાબર, મળાઈ જાય ઘણી વાર ઉપર બેન્ડ થઈ જાય.
આને કારણે તમને અનડિઝરેબલ થિકનેસ વિના વેરિએશન તમને મળી શકે, બરોબર? કે કોક જગ્યાએ તમારું શીટ જે છે થીક છે, કોક જગ્યાએ પાતળી છે, બરોબર? આ રોલ ડિફ્લેક્શન કમ્પન્સેશન માટે તમે શું કરો કે ક્રાઉન રોલ્સનો મોટા ડાયમીટરવાળા ક્રાઉન રોલ્સનો તમે યુઝ કરો મિડલમાં, બરોબર? કે જેના કારણે રોલ બેન્ડિંગ અથવા રોલ સ્ક્રીન તમારું ન થાય, બરોબર? હવે કેલેન્ડર ઇન્સ્ટોલેશન છે એની માટે તમારે લાસ્ટ ઇનિશિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, શરૂઆતનો તમારો જે ખર્ચો છે ખૂબ જ વધારે મળે, ખબર વધારે હોય કેલેન્ડર ઇન્સ્ટોલેશન માટે, બરોબર? ફિલ્મ અને સ્ટ્રીટ એક્સક્લુઝન છે એ કોમ્પિટેટિવ પ્રોસેસ છે, કેમ કે શું કામ કેમ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એક સ્ટુડન્ટનું, બરોબર? એ કેલેન્ડરના કોસ્ટનો ખાલી નાનો ભાગ જ છે, બરોબર? એક સ્ટુડન્ટ તમે મૂકો કેલેન્ડરની જગ્યાએ તમને ખૂબ જ ઓછો કેમેરા ખર્ચો થાય, બરોબર? હવે અહીંયા આગળ પ્લાસ્ટિકનો પોર્શન તમારો પૂરો થયો, હવે આપણે સ્ટાર્ટ કરીએ સિરામિક, બરોબર? તો સિરામિક્સ જે છે, બરોબર, એ એક ઇનઓર્ગેનિક અને નોન મેટલિક મટીરિયલ્સ છે કે જે કોમનલી ઇલેક્ટ્રિકલ અને થર્મલ ઇન્સ્યુલેટર્સ હોય, બરોબર, બ્રિટલ હોય, અને એક કરતા વધારે એમાં એલિમેન્ટ્સ હોય, જેમ કે Al2O3 છે, તેમાં બે છે, એલ્યુમિનિયમ ને ઓક્સિજન, બરોબર? હવે સિરામિક્સ જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે, જે વાઇડ વેરાયટી ઓફ એપ્લિકેશનમાં યુઝ થાય એ કઈ છે, કે પહેલી છે હાઈ હીટ કેપેસિટી એન્ડ લો હીટ કન્ડક્ટન્સ, બરોબર? હીટ વધારે રેઝિસ્ટ કરી શકે અને કન્ડક્શન એનું હીટનું ખૂબ જ ઓછું હોય, બરોબર? બીજું છે કોરોઝન રેઝિસ્ટન્સ, એમાં કાટ ન લાગે જાય, બરોબર? ત્રીજું છે ઇલેક્ટ્રિકલી ઇન્સ્યુલેટિંગ સેમી કન્ડક્ટિંગ અથવા સુપર કન્ડક્ટિંગ, બરોબર? ઇલેક્ટ્રિકલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પણ હોઈ શકે, સેમી કન્ડક્ટર પણ હોઈ શકે અને સુપર કન્ડક્ટર પણ હોઈ શકે, તમારા એપ્લિકેશન પ્રમાણે, તમારા જરૂરિયાત પ્રમાણે. ચોથું છે નોન મેગ્નેટિક એન્ડ મેગ્નેટિક, બરોબર? નોન મેગ્નેટિક પણ હોઈ શકે અને મેગ્નેટિક પણ હોઈ શકે, તમારી જરૂરિયાત પ્રમાણે. અને પાંચમું છે હાર્ડ અને સ્ટ્રોંગ, બરોબર? હાર્ડનેસ અને સ્ટ્રેન્થ ખૂબ જ સારી હોય પણ સામે બ્રિટલ પણ હોય, બટકણું હોય છે. હવે સિરામિક મટીરિયલ છે એને તમે બે ક્લાસીસમાં ડિવાઈડ કરી શકો, ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન, બરોબર, અથવા એમોર્ફસ. ક્રિસ્ટલાઇન મટીરિયલ્સમાં એક લેટાઇસ પોઈન્ટ આપેલો હોય, બરોબર, જે ઓક્યુપાય કરવામાં આવેલો હોય કાં તો આઇટમ્સથી કાં તો આયન્સથી, બરોબર? ડિપેન્ડ કરે છે કઈ બોન્ડિંગ મિકેનિઝમ છે, બરોબર? એની ઉપરથી તમે લેટાઇસમાં જે જગ્યા જે પોઈન્ટ છે એ ઓક્યુપાય કરેલો હોય આઇટમ્સ અથવા આયન્સ છે. હવે આ આઇટમ્સ અથવા આયન્સ છે એ એક પર્ટિક્યુલર રિપીટિંગ પેટર્નમાં, બરોબર, રેગ્યુલરલી રિપીટ એવી પેટર્ન થતી હોય એમાં એને આ બધા આઇટમ્સ અરેન્જ થયેલા હોય, બરોબર? અને એ થ્રી ડાયમેન્શન્સમાં, થ્રી ડીમાં, બરોબર? એટલે આના કારણે જેની રેન્જ છે રેન્જ ઓર્ડર ખૂબ જ લાંબો હોય, એટલે પર્ટિક્યુલર થ્રી ડીમાં એક પર્ટિક્યુલર જે પેટર્ન હોય, બરોબર, આઇટમ્સ અથવા આયન્સની, એવી રીતે એ પેટર્ન પર્ટિક્યુલર પેટર્નમાં ટાઈમ ટુ ટાઈમ જે રેગ્યુલરલી અરેન્જ થયેલા હોય. એની સામે તમે જોવા જાઓ, બરોબર, આ ક્રિસ્ટલાઇન મટીરિયલ્સની વાત કે સામે એમોફસ મટીરિયલ્સમાં એટમ્સ છે એ ખાલી શોર્ટ રેન્જ જ તે ઓર્ડર એક્ઝિબિટ કરતા હોય, દેખાડતા હોય. ઘણા સિરામિક મટીરિયલ્સ છે સિલિકોન ડાયોક્સાઇડ જેવા, SiO2 જેવા, બરોબર, એ બેમાંથી કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, કાં ક્રિસ્ટલાઇન હોઈ શકે અથવા તો એમોફસ હોઈ શકે, બરોબર? નેક્સ્ટ છે તમારા સિરામિક સ્ટ્રક્ચર્સ, બરોબર? તો સિરામિક બોન્ડ્સ જે છે એ મિક્સ્ડ આયનિક અને કોવેલન્ટ હોય, બરોબર? સિરામિક બોન્ડ્સ એ મિક્સ્ડ પણ હોય, મિક્સ્ડ આયનિક અને કોવેલન્ટ હોય, કે જેમાં ચલો એક પ્રોપોર્શન છે એની ઉપર આધાર રાખે કે સિરામિક્સ પર્ટિક્યુલરલી કયા છે, બરોબર, કયા ફોર્મના છે એ. હવે આયનિક કેરેક્ટરિસ્ટિક છે એ, બરોબર, એ કેટાયન્સ જે પોઝિટિવ છે અને એનાયન્સ જે નેગેટિવ છે, બરોબર, એ બંને વચ્ચેની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, બરોબર, એ વચ્ચેનો ડિફરન્સ ઉપર આધાર રાખે, બરોબર. એની ઉપરથી તમે કહી શકો કે આયનિક કેરેક્ટર કેવો છે કોઈ પણ સિરામિકનો, કે કેટાયન્સ અને એનાયન્સ છે, બરોબર, એ બંને વચ્ચેની ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ કેટલો છે. હવે કોવેલન્ટ બોન્ડ્સ છે એ એમાં શું હોય કે જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે, બરોબર, જે ફાઇનલ જે ઓર્બિટ છે એટમની એમાં જેમાં સિંગલ જે ઇલેક્ટ્રોન છે, બરોબર, એક જ ઇલેક્ટ્રોન હોય તમારે તેનો જે શેરિંગ છે એની ઉપર આધાર રાખે કે કોવેલન્ટ બોન્ડ્સ એમાં એ શેરિંગ થાય બેઝિકલી વેલેન્સ ઇલેક્ટ્રોન્સનું. તો બહુ ખૂબ જ આયનિક ક્રિસ્ટલ છે, બરોબર, એમાં કેટાયન્સ છે એ આલ્કલીસ અથવા આલ્કલાઇનના ફોર્મમાં હોય, બરોબર, આલ્કલીસ અથવા તો આલ્કલાઇન અર્થના ફોર્મમાં હોય એન્ડ કેટાયન્સ છે, બરોબર, કે આલ્કલાઇન અર્થ બેઝિકલી કયા થાય કે જે પીરિયોડિક ટેબલ છે એના પહેલા બે કોલમના, બરોબર, અને એનાયન્સ તરીકે એમાં ઓક્સિજન અથવા હેલોજન્સ હોય, બરોબર. તો બેઝિકલી ચાર ટાઈપના સિરામિક સ્ટ્રક્ચર હોય, એક પહેલું છે સિલિકેટ સિરામિક્સ, બીજું છે ઓક્સાઇડ સિરામિક્સ, ત્રીજું છે નોન ઓક્સાઇડ સિરામિક્સ અને ગ્લાસ સિરામિક્સ, બરોબર. તો સિલિકેટ સિરામિક્સ છે, બરોબર, એમાં ઓક્સિજન ને સિલિકોન છે એ ખૂબ જ વધારે માત્રામાં હોય, મોસ્ટ સૌથી અબેન્ડન્ટ એલિમેન્ટ છે એ અર્થ કરસમાં ઓક્સિજન અને સિલિકોન તમને જોવા મળે. એ બંનેનો કોમ્બિનેશન છે એને સિલિકેટ્સ કહેવાય, બરોબર, અને એ તમને રોક્સમાં, સોઇલ્સમાં, ક્લેઝમાં અને સેન્ડમાં તમને જોવા મળે, બરોબર. બોન્ડ જે એ બંનેનો બોન્ડ છે એ વીકલી આયનિક છે, બરોબર, ખૂબ જ વીક આયનિક છે, જેમાં કેટાયન તરીકે, બરોબર, જે પોઝિટિવ આયન છે એ તરીકે SiO4 છે, SiO4 પોઝિટિવ, અને એનાયન તરીકે O2 નેગેટિવ, બરોબર. સિલિકેટ મટીરિયલ્સ છે એ
સિલિકોન ઓક્સિજન નો કોમ્પોઝિશન છે બરોબર, એમાં ચાર મોટા એટમ્સ છે બરોબર છે, એ એક નાના સિલિકોન એટમ ની આજુબાજુ કહેવાય ને કે એને સરાઉન્ડ કરેલો હોય, એને આજુબાજુ હોય. મેઇન ટાઈપ ના સિલિકેટ સિરામિક્સ છે એ છે કાં તો એલ્યુમો સિલિકેટ્સ હોય અથવા તો મેગ્નેશિયમ સિલિકેટ્સ, જે મેઇન ટાઈપ ના સિલિકેટ સિરામિક્સ તમને જોવા મળે એ બરોબર. બીજું છે ઓક્સાઇડ સિરામિક્સ કે જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ તમે કહી શકો, Al2O3. ઓક્સાઇડ સિરામિક્સ છે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે મેટલ્સના બરોબર, મેટલિક અથવા મેટલોઇડ એલિમેન્ટ્સના ઓક્સિજન સાથેના બરોબર. અને મેટલિકમાં એલ્યુમિનિયમ, ઝિર્કોનિયમ, ટંગસ્ટન બરોબર, મેગ્નેશિયમ એ બધા આવી શકે બરોબર. ઓક્સાઇડ છે કાં એ તમે એને નાઇટ્રોજન અથવા કાર્બન સાથે તમે કમ્બાઇન કરીને એક વધારે કોમ્પ્લેક્સ ઓક્સિનેટેડ અથવા ઓક્સિકાર્બેટ સિરામિક્સ પર તમે બનાવી શકો. ઓક્સાઇડ સિરામિક્સ છે એના મેલ્ટિંગ પોઈન્ટ ખૂબ જ હાઈ હોય, વેર રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછું હોય, અને ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ ની એક વાઇડ રેન્જ તમને આમાં મળે બરોબર. જે મિનરલ્સનો યુઝ છે આમ બે સિરામિક મટીરિયલ્સ બનાવવા માટે થાય, એને તમે પહેલાં તો કેવી રીતે બનાવવા કે પહેલાં એને ક્રશ કરો અથવા ગ્રાઉન્ડ કરો એક ફાઇન પાવડરમાં બરોબર, પાવડર ફોર્મમાં, પછી એને તમે પ્યોરીફાઈ કરો બરોબર, શુદ્ધ કરો કઈ રીતે, એમાં એને એની અંદર એક સોલ્યુશન તમે એડ કરો બરોબર ને, પછી એના જે કેમિકલ પ્રેસિપિટેટને ફોર્મ થવા દો બરોબર, નાના નાના પ્રેસિપિટેટ્સ અને ક્રિસ્ટલ ફોર્મ થાય એટલે એ પ્યોરીફાઈ થઈ જાય બરોબર. નેક્સ્ટ છે તમારું નોન ઓક્સાઇડ સિરામિક્સ. તો નોન ઓક્સાઇડ સિરામિક્સ છે એમાં કાર્બાઇડ્સ આવે, નાઇટ્રાઇડ્સ આવે, બોરાઇડ્સ આવે, સિલિસાઇડ્સ આવે અને બીજા ઘણા બધા આવે. આના એપ્લિકેશન છે મેઇનલી ક્યાં શેમાં રેન્જ થાય કે સુપર હાર્ડ એબ્રેસિવ્સ તમે યુઝ કરો, B4C અથવા BN બરોબર, અને કટિંગ ટૂલ્સ ટંગસ્ટન કાર્બાઇડ બરોબર, WC, અને બીજી બાજુ રોકેટ નોઝલ્સ TIB2 બરોબર, રોકેટ માટે નોઝલ્સ થાય એના મટીરિયલમાં બરોબર. પછી મેટલ મેલ્ટ થાય એની માટેના જે ઇલેક્ટ્રોડ છે એ બરોબર, અને હીટિંગ એલિમેન્ટ્સ માટે પણ તમે આમાં આ જે સિરામિક્સનો યુઝ થાય. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચરલ નોન ઓક્સાઇડ સિરામિક છે એ છે સિલિકોન કાર્બાઇડ, સિલિકોન નાઇટ્રાઇડ અને જે સો કોલ્ડ સાયલોન્સ છે બરોબર, જે નાઇટ્રાઇડ બેઝ સિરામિક્સ છે જેમાં ઓક્સાઇડ કન્ટેન્ટનું જે વેરિએશન થયા રાખે બરોબર. હવે નોન ઓક્સાઇડ છે એ મોટા ભાગે એને હાઈ ટેમ્પરેચર પ્રોસેસિંગમાંથી એને પાસ થવું પડે બરોબર, જેના કારણે એની અંદર કઈ જાતનું કાંઈ ઓક્સિડેશન ન થાય. એનાથી આગળ એના એની સ્ટ્રોંગ અને પ્રીડોમિનન્ટ જે કોવેલન્ટ જે એટોમિક બોન્ડ્સ છે એના બરોબર, એનાથી તમને એટોમિક માઇગ્રેશન તમારું ડિફ્યુઝન છે જે એટોમિક મિક્સિંગ બરોબર, એ તમને ખૂબ જ સારું એવું મળી રહે કે જેના કારણે સોલિડ સ્ટેટ સિન્ટરિંગ 2500થી ડિગ્રી છે જેટલા ટેમ્પરેચર તમે ડિકમ્પોઝિશન ટેમ્પરેચર કરતાં ઓછા ટેમ્પરેચર તમે એનું સોલિડ સ્ટેટ સિન્ટરિંગ તમે કરી શકો. બેઝિકલી તમે એનું કહેવાય ને કે રીતે હીટ ટ્રીટમેન્ટ તમે કરી શકો ડિકમ્પોઝિશન ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચરે બરોબર, જે SiC માટે સિલિકોન કાર્બાઇડ માટે 2500 ડિગ્રી જેટલું છે અને Si3N4 માટે 1900 ડિગ્રી જેટલું છે બરોબર. અને લાસ્ટ છે તમારું ગ્લાસ સિરામિક્સ બરોબર. ગ્લાસ સિરામિક્સ છે એ તમારા પોલીક્રિસ્ટલાઇન મટીરિયલ્સ છે કે જે તમે કંટ્રોલ ક્રિસ્ટલાઇઝેશન બેઝ ગ્લાસના નું કરીને તમે મેળવી શકો. ગ્લાસ સિરામિક મટીરિયલ્સ છે બરોબર, એ એમાં ગ્લાસીસ અને સિરામિક્સ બંનેના બંનેની ઘણી બધી પ્રોપર્ટીઝ તમને જોવા મળે. ગ્લાસ સિરામિક્સ છે એ એક એમોર્ફસ ફેઝમાં હોય એમાં હોય અને એક કરતાં વધારે ક્રિસ્ટલાઇન ફેઝિસ હોય એમાં બરોબર. અને બનાવવા માટે એ ગ્લાસ સિરામિક્સ બનાવવા માટે તમે એક પ્રોસેસ કરો કે જેને કહેવાય કંટ્રોલ ક્રિસ્ટલાઇઝેશન, કે ને જેની વિરુદ્ધમાં તમે જો સ્પોન્ટેનિયસ ક્રિસ્ટલાઇઝેશનથી અલગ હોય કે જેમાં જેનો ઉપયોગ છે નોર્મલી તમે ગ્લાસ મેન્યુફેક્ચરિંગ માટે ન કરતા હો બરોબર. કંટ્રોલ ક્રિસ્ટલાઇઝેશન ગ્લાસ સિરામિક્સ છે બરોબર, એનું ફેબ્રિકેશન એમાં ગ્લાસનું ફેબ્રિકેશન એડવાન્ટેજ હોય અને સ્પેશિયલ સિરામિક્સની સ્પેશિયલ પ્રોપર્ટીઝ પણ હોય બરોબર. એટલે તમે ગ્લાસની જેમ ઇઝીલી ફેબ્રિકેટ પણ કરી શકો, એની જે સ્પેશિયલ પ્રોપર્ટીઝ તમને સિરામિક્સની પણ એમાં મળી રહે. ગ્લાસ સિરામિક્સ છે એમાં તમારે બ્રેઝિંગની જરૂર ન પડે બરોબર, પણ તમે એ છે એ બ્રેઝિંગ ટેમ્પરેચર 700 ડિગ્રી જેટલું તમે એ ગ્લાસ સિરામિક્સ છે એ સહન કરી શકે, 700 ડિગ્રી જેટલું બ્રેઝિંગ ટેમ્પરેચર બરોબર. આ તમારા સિરામિક સ્ટ્રક્ચર્સ થયા. હવે સિરામિક પ્રોસેસિંગ આપણે જોઈ લઈએ. તો સિરામિક મટીરિયલ્સનું પ્રોસેસિંગ છે એ બેઝિકલી કઈ રીતે કરવામાં આવે કે સિરામિક ઓબ્જેક્ટ્સ જે છે બરોબર, એને બનાવવા માટે તમે સિરામિક પ્રોસેસિંગ નોર્મલી કરતા હોવ છો. તો પ્રોસેસિંગ ક્યાંથી શરૂ થાય કે રો મટીરિયલ્સ છે બરોબર, જે તમારે જરૂર છે ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે, એને તમે ભેગા કરો અને ઇન્ડિવિજ્યુઅલ્સ ઘણા બધા બીજા ઇન્ડિવિજ્યુઅલ સ્ટેપ્સ તમારે કરવા પડે કે જે અલગ અલગ સિરામિક મટીરિયલ્સ માટે અલગ અલગ હોય. જેમ કે સિરામિક મટીરિયલ્સ તમે યુઝ કરો છો ક્રિસ્ટલાઇન વર્સિસ ગ્લાસ છે બરોબર, એની ઉપરથી તમારા જે સ્ટેપ્સ છે બીજા ઇન્ડિવિજ્યુઅલ સ્ટેપ્સ છે તમારા ચેન્જ થયા હતા. હવે તમે જુઓ તો અહીંયા આગળ તમે પ્રોસેસિંગ ક્રિસ્ટલાઇન સિરામિક્સની પ્રોસેસિંગ અને ગ્લાસ પ્રોસેસિંગ કઈ રીતે કરો. તો રો સૌથી પહેલાં છે રો મટીરિયલ સિલેક્શન, ગ્લાસમાં પણ રો મટીરિયલ સિલેક્શન. બીજો સ્ટેપ છે ક્રિસ્ટલાઇન સિરામિક્સ માટે મેલ્ટિંગ
આમાં છે પ્રિપેરેશન ગ્લાસમાં, સિરામિક્સ માટે છે કોન્સોલિડેશન ત્રીજું સ્ટેપ, અને ત્રીજું સ્ટેપ ગ્લાસમાં છે પોરિંગ, ચોથું સ્ટેપ ક્રિસ્ટલાઇન સિરામિક્સમાં છે સિન્ટરિંગ, અને ગ્લાસમાં છે અનિલિંગ. બરોબર. હવે રો મટીરિયલ સિલેક્શન છે એ, એમાં તમારે શું કરવાનું કે રાટ ફાઇનલ પ્રોડક્ટ માટે એના રાઈટ મટીરિયલ્સ તમારે મેળવવા પડે અને એને પ્રિપેર તૈયાર કરવા પડે. ટ્રેડિશનલ સિરામિક્સ છે એ અલગ અલગ ટાઈપની ક્લેસ ક્લે યુઝ કરતા હોય છે. બરોબર. અને ગ્લાસ મેકર્સ છે બરોબર, એ પ્રાઇમરીલી સિલિકાથી સ્ટાર્ટ કરે બરોબર પોતાની પ્રોસેસ છે ગ્લાસ બનાવવાની. હવે એડવાન્સ સિરામિક્સ છે એ અલગ અલગ ટાઈપના રો મટીરિયલ્સ યુઝ કરતા હોય, અને એ ડિપેન્ડ કરે એની એપ્લિકેશન ઉપર કે કયા એપ્લિકેશન તમારે એ માટે તમારે એને કરવાનું છે. બરોબર. અને પ્રોપર્ટીઝ તમારે કઈ કઈ જોવે છે, તો હવે તો અહીંયા તમે જો અલગ અલગ મટીરિયલ્સ તમને સિરામિક મટીરિયલ્સ આપેલા છે, એના યુઝ ક્યાં આગળ થાય છે એ પણ તમને અહીંયા આગળ આપેલું છે. બરોબર. હવે ક્રિસ્ટલાઇન સિરામિક્સ, હવે બીજા છે તમારે ગ્લાસ સિરામિક્સ. બરોબર. ક્રિસ્ટલાઇન સિરામિક્સ જે છે બરોબર, એની માટે તમારે જે રો મટીરિયલ્સની કેરેક્ટરિસ્ટિક્સ છે બરોબર, જેમ કે એની પાર્ટિકલ સાઇઝ અથવા તો એની પ્યોરિટી બરોબર, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એ શું એની એના સ્ટ્રક્ચરને અને એની પ્રોપર્ટીઝ બંનેને, ફાઇનલ કમ્પોનન્ટના બંને એ સ્ટ્રક્ચર અને પ્રોપર્ટીઝ બંનેને સારી રીતે અફેક્ટ કરતી હોય છે. હવે જેમ જેમ એની ગ્રીનસેસ ઘટતી જાય બરોબર, એમ એમ એની સ્ટ્રેન્થ છે જે વધતી જાય, એને એટલા માટે જ તે મોટાભાગને સ્ટાર્ટિંગ પાવડર્સ જે હોય બરોબર, એ એને તમારે ગ્રાઉન્ડ કરવાના હોય, એને બેઝિકલી તમે ક્રશ કરો અને પાવડર બનાવો. ફાઇન પાવડર કે જેનો જે ડાયમીટર છે એના ગ્રેનનો, એ 1 માઇક્રોમીટર કરતાં પણ ઓછો હોય એનો ડાયમીટર. બરોબર. હવે ડ્રાય પાવડર્સ છે બરોબર, ડ્રાય પાવડર જે હોય ગ્લાસ સિરામિક્સના અથવા ગ્લાસીસના, એને પ્રોસેસ કરવા ખૂબ જ અઘરા પડે બરોબર, અને શેપિંગ કરવું, એનું શેપમાં ચેન્જ કરવું પણ અઘરું પડે. એના માટે પ્રોસેસિંગ છે, એમાં એડિટિવ્સ તમારે નાખવા પડે, પાણી છે કે બીજા પોલિમર્સ તમારે એડ કરવા પડે, જેથી એની જે ડ્રાય પાવડર્સ છે એની પ્લાસ્ટિસિટી સારી એવી ઇમ્પ્રૂવ થાય. કોન્સોલિડેશનમાં તમારે શું કરવાનું કે સિરામિક મિક્સર છે એને તમે ફોર્મ કરો એક પર્ટિક્યુલર શેપમાં બરોબર, એ તમારું કોન્સોલિડેશન થયું. એની માટે બીજી ઘણી બધી પ્રોસેસીસ તમે યુઝ કરી શકો આ સ્ટેપ માટે. બરોબર. હવે એને ફાઇનલ સ્ટેપ જે છે ગ્લાસ સિરામિક્સનું, એ છે સિન્ટરિંગ. બરોબર. સિન્ટરિંગમાં તમે હાઈ ટેમ્પરેચર 800 થી 1800 ડિગ્રી ટેમ્પરેચર તમે એને ગરમ કરો, એનાથી શું થાય કે ડેન્સિફિકેશન થઈ જાય બરોબર એના ગ્રીન્સનું. બરોબર. કે જેના કારણે સિરામિક પ્રોડક્ટ છે એની એની પોતાની સ્ટ્રેન્થ અને બીજી બધી જે યુઝફુલ પ્રોપર્ટી છે તમને એને એમાંથી ડેન્સિફિકેશનમાંથી મળતી હોય. આ પ્રોસેસ વખતે શું થાય કે ઇન્ડિવિજ્યુઅલ સિરામિક પાર્ટિકલ્સ છે એ બધા ભેગા થઈને એક કન્ટિન્યુઅસ સોલિડ નેટવર્ક બનાવે, અને બાકી જે છે ખાલી જગ્યા છે, ખાલી પોર્સ જે છે એ બધી એને એલિમિનેટ કરી નાખે, એ બધી બેઝિકલી ભરાઈ જાય બરોબર, બધા ભેગા થઈને એ ભરી નાખે અને ખાલી જગ્યા બધી જતી રહે. હવે ટિપિકલી તમે જોવા જાવ તો માઇક્રોસ્ટ્રક્ચર છે સેન્ટર પ્રોડક્ટનો, એ એમાં ડેન્સ ગ્રેન્સ, મોટા ગ્રેન્સ તમને ખૂબ જ વધારે જોવા મળે. કે જ્યાં આગળ એક ઇન્ડિવિજ્યુઅલ તમે ગ્રેન જુઓ તેમાં ઘણા બધા સ્ટાર્ટિંગ પાર્ટિકલ્સ તમને એક ઇન્ડિવિજ્યુઅલ ગ્રેનમાં તમને જોવા મળતા હોય છે. નેક્સ્ટ છે તમારા સિરામિક મેટ્રિક્સ કમ્પોઝિટ્સ. બરોબર. તો સિરામિક મેટ્રિક્સ કમ્પોઝિટ છે એ એક સબગ્રુપ છે કમ્પોઝિટ મટીરિયલ્સનો, કે જેને ટેકનિકલ સિરામિક્સનું પણ બરોબર. આમાં સિરામિક ફાઇબર્સ તમને જોવા મળે કે જે એક સિરામિક મેટ્રિક્સની અંદર એમાં એમ્બેડ અને એમાં એને એટેચ કરેલા હોય બરોબર, અને એનાથી તમને એક સિરામિક ફાઇબર રિઇન્ફોર્સ સિરામિક તમને મળી શકે, CFRC. બરોબર. હવે CMC નેમ છે બેઝિકલી એમાં એક કોમ્બિનેશન તમને જોવા મળે નામમાં બરોબર, કે જેમાં એક ટાઈપનું ફાઇબર હોય સ્લેશ અને મેટ્રિક્સ, ફાઇબર સ્લેશ મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ C/C હોય તેમાં કાર્બન ફાઇબર રિઇન્ફોર્સ કાર્બન હોય, એટલે કાર્બન સ્લેશ કાર્બન હોય, તો C/SiC જે કાર્બન ફાઇબર રિઇન્ફોર્સ સિલિકોન કાર્બન માટે યુઝ થાય. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એમાં એ ઇન્ક્લુડ થયેલી હોય એમાં, અને CSiC કમ્પોઝિટ મેન્યુફેક્ચર જે એ શું બતાવે કે લિક્વિડ એમાં જો તમે લિક્વિડ પોલિમર ઇન્ફિલ્ટ્રેશન તમે યુઝ કરેલું હોય પ્રોસેસ, એ એબ્રિવેટ કરી શકો તમે LPI/C/SiC બરોબર. એટલે બેઝિકલી તમે નોર્મલી છે એ ફાઇબરને મેટ્રિક્સનું કોમ્બિનેશન, પણ તમે એમાં જે પ્રોસેસ તમે જો એડ કરી તો પણ તમે એડ કરી શકો કે જે ફાઇબર છે એની પહેલાં તમે પ્રોસેસનું એબ્રિવેશન નાખી દો, પછી ફાઇબર ને પછી સ્લેશ મેટ્રિક્સ તમારું બરોબર. હવે સૌથી કોમર્શિયલી અવેલેબલ ઇમ્પોર્ટન્ટ CMCs કયા છે? સિરામિક મેટ્રિક્સ કમ્પોઝિટ છે C/C, C/SiC/SiC અને Al2O3/Al2O3. આ છે કન્વેન્શનલ સિરામિક્સથી કઈ રીતે અલગ પડે કે એની નીચે તમે ડિટેલ્સ ઘણી બધી પ્રોપર્ટીઝ આપેલી છે, કે એની જે રપ્ચર જે છે બરોબર, એલોંગેશન એનું એ 1% જેટલું હોય બરોબર, ફ્રેક્ચર ટફનેસ એને ખૂબ જ વધારે હોય, થર્મલ શોક રેઝિસ્ટન્સ એક ખૂબ જ સારું વધારે સારું એવું હોય, ડાયનેમિક લોડ કેપેબિલિટી સારી એવી કે ડાયનેમિક લોડ છે સારી એવી એને સહન કરી શકે, અને એની એનિસોટ્રોપિક પ્રોપર્ટીઝ છે બરોબર, એ ફાઇબર્સના ઓરિએન્ટેશનની સામે ખૂબ જ સારી એવી હોય.
ઘણા કોમિક કોમન એક્ઝામ્પલ સીએમસીસ ના તમે જો એ છે કન્ટિન્યુઅસ સિલિકોન કાર્બાઇડ ફાઈબર રેઇનફોર્સ્ડ ગ્લાસ સિરામિક્સ, બરોબર. બીજું છે ઝિર્કોનિયા ટફન્ટ અને સિલિકોન કાર્બાઇડ વિસ્કર ટફન્ટ એલ્યુમિનિયા, બરોબર, અને કાર્બન કાર્બન કમ્પોઝાઇટ્સ, બરોબર. નંબર હવે આ જે સીએમસીસ બનાવવા માટે ઘણી બધી ટેકનિક્સ છે એ યુઝ થતી હોય છે, બરોબર, બનાવવા માટે. અને એમાંથી જે સૌથી ડોમિનન્ટ અને સૌથી જે વધારે યુઝ થયેલી પ્રોસેસ છે એ નીચે આપેલી છે. એમાં છે પાવડર પ્રોસેસિંગ અથવા હોલ્ડ અથવા કોલ્ડ પ્રેસિંગ, સપ્લાય સ્લરી ઇન્ફિલ્ટ્રેશન અથવા ઇમ્પ્રેગ્નેશન, પોલિમર ઇન્ફિલ્ટ્રેશન અને પાયરોલાઇસિસ, કેમિકલ વેપર ઇન્ફિલ્ટ્રેશન અથવા તો ઇમ્પ્રેગ્નેશન, રિએક્શન બોન્ડિંગ પ્રોસેસિસ અને ડાયરેક્ટેડ ઓક્સિડેશન, બરોબર. હવે લાસ્ટ બે ટોપિક છે, એમાં પહેલું છે ગ્લાસ સ્ટ્રક્ચર, બરોબર. તો ગ્લાસ જે છે એ બેઝિકલી એક એમોર્ફસ અથવા નોન ક્રિસ્ટલાઇન સોલિડ છે કે જે નેચરમાં બ્રિટલ છે, બટકનું છે, બરોબર. અને આ સ્ટ્રક્ચર તમે કઈ રીતે મેળવો છો? મેલ્ટ ક્વેન્ચિંગ પ્રોસેસિસથી, બરોબર. હવે ગ્લાસ સ્ટ્રક્ચર તમે જો એ તમે કઈ રીતે મળે? સોલ જેલનો યુઝ કરીને, બરોબર, સોલ્યુશન જેલનો યુઝ કરીને અને વેપર ડિપોઝિશન ટેકનિકનો યુઝ કરીને. ગ્લાસ છે એ ટેન્શનમાં, બરોબર, ટેન્સાઇલ ફોર્સમાં લગાવે તો એમાં એ ગ્લાસ છે એ ખૂબ જ વીક છે. શું કેમ કે એના નોન ક્રિસ્ટલાઇન મોલિક્યુલર સ્ટ્રક્ચરના કારણે. જ્યારે લોડ જે છે એની સ્ટ્રેન્થ લિમિટ કરતાં વધારે એપ્લાય કરવામાં આવે તો ગ્લાસ છે એ બ્રેક થાય કોઈ પણ જાતના કાંઈ પ્રાયર વોર્નિંગ વગર. કઈ પ્રાયર વોર્નિંગ તમને સીધું એ બ્રેક થઈ જાય, અનલાઇક સ્ટીલ, બરોબર. સ્ટીલ અને એલ્યુમિનિયમથી સાવ, કેમ કે જેમાં તેમાં તમે ફોર્સ લગાવો તો ફેલ થયા પહેલાં તમને એનું એક વોર્નિંગ તમને બતાય, જેમાં પ્લાસ્ટિક ડિફોર્મેશન અકર થાય. આમાં તમે પ્લાસ્ટિક ડિફોર્મેશન જાય જોવા ન મળે, ડાયરેક્ટલી સીધું બટકી જાય. એટલા માટે તે એટોમિક સ્ટ્રક્ચર છે જે ગ્લાસનું ઈ ક્રિસ્ટલાઇન મટીરિયલ્સ કરતાં સાવ અલગ હોય, બરોબર. મેઇન કન્સ્ટિટ્યુઅન્ટ જે છે ગ્લાસનું એ છે સિલિકા સેન્ડ, બરોબર. મોટાભાગના જે ગ્લાસ હોય એમાં ઓલમોસ્ટ બધા ગ્લાસીસમાં લગભગ 50% જેટલું સિલિકા હોય છે. હવે ગ્લાસનું સ્ટ્રક્ચર છે એ કઈ રીતે બનાવવામાં આવે? સિલિકોન અને ઓક્સિજન આયન્સનું બોન્ડિંગ કરીને, બરોબર. નેટવર્ક મોડિફાયર્સ અથવા અને નેટવર્ક ફોર્મર્સ જેમ કે સોડિયમ છે એનો પણ તમે એ પણ કન્ટિન્યુટીને ઇન્ટરપ્ટ કરી શકે, બરોબર, એના ગ્લાસ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરને, ગ્લાસને, બરોબર, અથવા તો એના નેટવર્ક સ્ટ્રક્ચરને કન્ટ્રીબ્યુટ પણ કરી શકે, બરોબર. એટલે સોડિયમ છે એ બે રીતે કામ કરે, કાં એના નેટવર્ક સ્ટ્રક્ચરને કન્ટ્રીબ્યુટ કરે અથવા તો એની કન્ટિન્યુટી જે છે, બરોબર, એને ભાંગી શકે. હવે એને ગ્લાસ બનાવવા માટે જે અલગ અલગ પ્રોસેસ છે એ જેમાં ગ્લાસ મેલ્ટિંગ છે, બરોબર, અને ગ્લાસ ફોર્મિંગ છે. ગ્લાસ ફોર્મિંગમાં બે પ્રોસેસ છે, એટલે ફ્લોટ ગ્લાસ પ્રોસેસ અને ગ્લાસ ફાઈબર્સ, બરોબર. અને ફાઇનલ છે તમારું ઇન્ટ્રોડક્શન ટુ કમ્પોઝિટ, બરોબર. હવે કમ્પોઝિટ મટીરિયલ છે, બરોબર, જેને તમે કમ્પોઝિશન મટીરિયલ્સ તો કમ્પોઝિટ પણ તમે કહી શકો, એ એવા મટીરિયલ છે કે જેમાં છે તમે બનાવો બે અથવા બે કરતા વધારે કન્સ્ટિટ્યુન્ટ મટીરિયલ્સનો યુઝ કરીને, બરોબર, કે જેની કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી છે એ સાવ અલગ છે એકબીજાથી, બરોબર. અને જેને એ બંનેને તમે જ્યારે મિક્સ કરો ત્યારે એવો મટીરિયલ પ્રોડ્યુસ કરે જેની કેરેક્ટરિસ્ટિક છે એના જે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ્સ હતા સ્ટાર્ટિંગના એનાથી સાવ અલગ છે. એટલે એક મટીરિયલ તમે લીધું એની પ્રોપર્ટીસ અલગ છે, બીજો મટીરિયલ લીધું એની પ્રોપર્ટીસ અલગ છે, અને બંનેનો ભેગો કરીને તમે જે મટીરિયલ બનાવ્યું ત્રીજું મટીરિયલ બંનેનો મિક્સરથી એની પ્રોપર્ટીસ સાવ અલગ, સાવ અલગ છે, બરોબર. આ ટાઈપના મટીરિયલ છે એ મેઇન સ્ટફ છે એન્જિનિયરિંગના ડિઝાઇનના છે, બરોબર. મટીરિયલ છે બેઝિકલી તમે જોવા જાઓ તો એન્જિનિયરિંગ ડિઝાઇનનો જે મેઇન વસ્તુ જે છે એ મટીરિયલમાં જ છે. પણ ચેલેન્જ એ છે કે તમે ઓપ્ટિમલ મટીરિયલ તમારે સિલેક્ટ કરવું તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, બરોબર. કેમ કે મટીરિયલ્સની વેરાયટી છે એ દિવસે ને દિવસે અલગ અલગ જે અવેલેબલ છે એ રોજ તમને વધતી જાય, અલગ અલગ મટીરિયલ્સ તમને રોજ નવા માર્કેટમાં આવતા જાય છે અને એમની અવેલેબિલિટી ને તમારી જે ચોઇસ છે એ ખૂબ જ વધતી જાય. એના કારણે દરેક મટીરિયલ તમે તમે જોવો તો એની કેરેક્ટરિસ્ટિક્સ છે અને એપ્લિકેશન્સ અને એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ બધાના અલગ અલગ છે, બરોબર. તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવું તમારું મટીરિયલ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે કેવું જોતું છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. હવે ટિપિકલી જે એન્જિનિયર જે સૌથી વધારે એન્જિનિયર કમ્પોઝિટ મટીરિયલ છે એ કયા છે? કમ્પોઝિટ બિલ્ડિંગ મટીરિયલ જેમ કે સિમેન્ટ્સ, કોન્ક્રીટ, બરોબર, રિઇન્ફોર્સ પ્લાસ્ટિક જેમ કે ફાઈબર રિઇન્ફોર્સ પોલિમર્સ, બરોબર, મેટલ કમ્પોઝિટ્સ, સિરામિક કમ્પોઝિટ્સ કે જે કમ્પોઝિટ સિરામિક અને મેટલ મેટ્રાઇસીસના હોય, બરોબર. હવે તમે જો વાત કરો કમ્પોઝિટ તો એની મટીરિયલની પ્રોપર્ટીસ છે એ ખૂબ જ અગત્યની છે જ્યારે તમે એક મટીરિયલ સિલેક્ટ કરતા હોય પર્ટિક્યુલર પ્રોસેસ માટે અથવા પર્ટિક્યુલર એપ્લિકેશન માટે, બરોબર. તેમાંથી જે અલગ પ્રોસેસ છે કઈ છે? મિકેનિકલ પ્રોપર્ટીસ કે જેમાં આવે સ્ટ્રેન્થ, ટફનેસ, ડક્ટિલિટી, હાર્ડનેસ, ઇલાસ્ટિસિટી, ફટીગ અને ક્રીપ, બરોબર. મટીરિયલ્સની સ્ટ્રેન્થ ટુ વેઇટ રેશિયો એટલે પર્ટિક્યુલર વેઇટ સામે એની સ્ટ્રેન્થ કેટલી છે મટીરિયલની, બરોબર, એ પણ અગત્યની છે જે સ્પેસિફિકલી એરોસ્પેસ અને ઓટોમોટિવમાં ખૂબ જ અગત્યની છે, બરોબર. બીજું છે એની ફિઝિકલ પ્રોપર્ટીસ કે જેમાં ડેન્સિટી, સ્પેસિફિક હીટ, થર્મલ એક્સપાન્શન, કન્ડક્ટિવિટી, મેલ્ટિંગ પોઈન્ટ, ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક પ્રોપર્ટીસ, આ બધી પ્રોપર્ટીઝની ફિઝિકલ પ્રોપર્ટીઝમાં આવે.
છે તમને કેમિકલ પ્રોપર્ટીઝ કે જેમ ઓક્સિડેશન, કોરોઝન, જનરલ ડિગ્રેડેશન ઓફ પ્રોપર્ટીઝ, બરોબર, પછી ટોક્સિસિટી, ફ્લેમેબિલિટી, આ બધી એની પણ આ બધા ફેક્ટર્સ તમારે ધ્યાનમાં લેવા પડે. અને ચોથી છે એની મેન્યુફેક્ચરિંગ પ્રોપર્ટીઝ કે કાસ્ટેબિલિટી કેવી છે, ફોર્મેબિલિટી કેવી છે, મશીનેબિલિટી કેવી છે અને વેલ્ડેબિલિટી કેવી છે, એ બધા આ બધી ઇમ્પોર્ટન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોપર્ટીઝ છે. હવે આ જે મેથડ્સનો યુઝ કરીને તમે પ્રોસેસ મટીરિયલ્સને પ્રોસેસ કરતા હોય, બરોબર, પોતાના ડિઝાયર્ડ શેપમાં આવવા માટે, એ આ પ્રોડક્ટ્સના જે ફાઇનલ પ્રોપર્ટીઝ છે એને ખૂબ જ વધારે ઇફેક્ટ કરી શકે અને એની સર્વિસ લાઈફ અને એના કોસ્ટને પણ અફેક્ટ કરી શકે. તો એની માટે પર્ટિક્યુલર મટીરિયલ તમે ચૂઝ કરવું, પ્રોસેસ ચૂઝ કરવી, બરોબર, એ ખૂબ જ અગત્યની વસ્તુ રહે છે, બરોબર. તો અહીં આગળ તમારું જે સિક્સ્થ ચેપ્ટર છે, ફિફ્થ ચેપ્ટર જે છે તમારું, બરોબર, એ તમારું કમ્પ્લીટ થાય છે, બરોબર. તો ફાઇનલી કે તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. જો કોઈ ડાઉટ હોય તો નીચે મને કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો, બરોબર. સબસ્ક્રાઈબ કરજો ચેનલને, તમારા ફ્રેન્ડ્સને કહેજો કે સબસ્ક્રાઈબ કરે ચેનલને. અને ફાઇનલી ગાઈઝ ફરીથી કહીશ કે જે કોરોના વાયરસની મહામારી છે એ હજી ગઈ નથી, એ આપણા દેશમાં દુનિયામાં હજી છે. તો બને ત્યાં સુધી ઘરમાં રહ્યો, ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરો, સેનિટાઈઝર ભેગું રાખો, બરોબર, પોતાની હેલ્થનું ધ્યાન રાખો, ઇમ્યુનિટીનું ધ્યાન રાખો, ઓસડિયા લ્યો, ગરમ ખોરાક લો, ગરમ પાણી પીઓ, બરોબર. બાકી તમારા સુધી આવનાર સારું સારું મટીરિયલ તમારા સુધી અને ડેટા, સોરી, જે વિડીયો છે તમારે સીધું લાવતો રહીશું. બાકી ફાઇનલી ગાઈઝ સ્ટે હોમ, સ્ટે સેફ, થેન્ક યુ.